ઓકે, ગુડ આફ્ટરનૂન બધા લોકોને. ગુડ નૂન બધા લોકોને, મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ બધા લોકોને. બે મિનિટ માટે વેઇટ કરીએ. તમને કોઈને અત્યાર સુધીમાં કાંઈ ક્વેરી હોય, કાંઈ ન સમજાણું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. ત્યાં સુધીમાં બધા લોકોની વેઇટ કરી ત્યાં સુધી આપના જે સમય છે એનો યોગ્ય ઉપયોગ થઈ જાય. થેન્ક યુ અરવિંદસિંહ. ઓકે, જય હિન્દ બધા લોકોને, જય ભારત, જય હિન્દ, ગુડ આફ્ટરનૂન. કોઈ ક્વેરી હોય અત્યાર સુધીમાં તો ફટાફટ મેસેજ કરો. ઓકે, આપણે સ્ટાર્ટ કરી દઈએ ખોટો સમય વેસ્ટ કર્યા વગર. તમારી સ્ક્રીન ઉપર મારું ઇન્ટ્રોડક્શન છે ડેઇલી, હવે આને રિપીટ કરવાની કોઈ જરૂર નથી, બરાબર? આ અમારી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ઉપર અમારી આ 7 લોકોની ટીમ પ્લસ એક વ્યક્તિ જે છે આપને સુરજ સર, આમાં સૌ પ્રથમ હું છું, ત્યારબાદ આપણે વસીમ સર છે, વસીમ સર પછી જોહરા મેમ છે. કોણ છે? જોહરા મેમ છે, જોહરા મેમ પછી મનીષભાઈ સિંધી. મનીષભાઈની વધારે કોઈ આપને ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. ત્યારબાદ વારસો ને ભૂગોળ લેવા માટે અભિજીત સાહેબ છે. હિસ્ટ્રી અને પોલિટીનો ભાગ મારી સાથે સાથે, પોલિટીનો અને હિસ્ટ્રી મારી સાથે સાથે જે લીએ, દીક્ષિત પેરાય સર, અને છેલ્લે તમને ગણિતમાં જે મજા કરાવે એ અક્ષય સર, અને રાતે તમને સૌની છેલ્લે અમારી યુટ્યુબ ચેનલમાં તમને ઊંઘવા મીન્સ કે હાલેણું ગાવાનું કામ કરે કોણ? તો કે વસીમ સાહેબ. છેલ્લો લેક્ચર કોણ હોય? વસીમ સાહેબ. વસીમ સાહેબ હાલેણું ગાઈ દઈએ તમને 11 થી 12માં, અને તમે લોકો ડેઇલી સુઈ જાઓ, બરાબર? અને તમારી સવાર જે છે આઈ થિંક મનીષભાઈની યારે શરૂઆત થતી હોય છે લેક્ચરની 8 વાગે, ત્યારબાદ તમને વારસો અભિજીતભાઈ 10 વાગે ભણાવતા હોય. આ ટીમ પ્લસ ઇકોનોમિક્સ 1-2 માટે સુરજભાઈ જે છે એ પણ લેક્ચર લીએ છે, બરાબર? બીજું, અન એકેડેમી જે છે એની અંદર ડેઇલી લાઈવ ક્લાસ, લાઈવ ટેસ્ટ, સ્ટ્રક્ચર કોર્સ ને અનલિમિટેડ એસેસ રહેતા હોય, તથા દરેક વિષયોના અત્યારે ફેકલ્ટીઓ એક પછી હવે એક આવી રહ્યા. ટૂંક જ સમયની અંદર ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, લો, આ બધાની સારી અનુભવી ફેકલ્ટી આવી રહી છે. બીજું એક પણ અન્ય એક જબરજસ્ત ફેકલ્ટી છે એને પણ અમે પ્લાન કરીને લઈ આવી છે. બસ આ લોકડાઉનની અંદર થોડોક નેટવર્ક ઇસ્યુ એમને રહે છે, એ સોલ્વ થઈ જશે, એ પણ ફેકલ્ટી આવશે, ખાસ કરીને ભવિષ્યમાં જે છે ઘણા અન્ય વિષયો માટે, બરાબર? એટલે એક પછી એક અનુભવી ફેકલ્ટીઓ હવે આ પ્લેટફોર્મ પર આવવા માંડ્યા છે, બરાબર? એ મેક્ઝિમમ ટ્રાય રહેશે કે તમને લોકોને આ લોકડાઉન મેક્ઝિમમ ફળે, એટલે કે લોકડાઉન જેવું પતે અને એક્ઝામો આવે એટલે તમે ક્રેક કરી શકો. ઓકે, વોલ્યુમ વધારું, વોલ્યુમ. ઓકે, ડન ડન, થેન્ક યુ. ઓકે ડન. આ મીનાબેન, આ થોડુંક ધીમે ધીમે ફોર્માલિટીની વાતો એ થોડીક ધીમે ધીમે બોલવાની, પછી હમણાં રાડો આપણે શરૂ કરશું, કન્ટેન્ટ ભણાવશું એટલે, બરાબર? ઓકે, ત્યારબાદ આ અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન જે છે એક વર્ષનું 7000, જે જે 10 કોડ યુઝ કરો તો તમને કેટલા મળે? 6300. જે તમારું સબસ્ક્રિપ્શન જે છે, આ સબસ્ક્રિપ્શન કેટલા હોય છે? 1 યરનું 7000, એમાં મારો કોડ યુઝ કરો જે જે 10, અને પછી જે છે તમને આ સબસ્ક્રિપ જે છે કેટલા મળે? તો કે 6300ની અંદર. બીજું, આ જે તમે સબસ્ક્રિપ્શન લ્યો એની અંદર તમે જેટલા પણ જીપીએસસીની એક્ઝામ અથવા કે ગુજરાત સરકારની એક્ઝામ સાથે સંકળાયેલા અનએકેડેમીના ફેકલ્ટી છે બધાના કોર્સ તમે જોઈ શકશો 1-2 અને ક્લાસ 3 માટે, એટલે તમને એક જ વિષયના ઘણા બધા ફેકલ્ટીનો ઓપ્શન મળી રહેશે, બરાબર? ડન. ત્યારબાદ છે આપણે 2 વર્ષ જે છે, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન એ 8400, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન કેટલું? 8400, અને એમાં જે જે 10 કોડ યુઝ કરો તો 7560માં મળી જશે. અને જે પણ લોકોની આપણે વાત કરી, કૃષ્ણા નદી અને એની દક્ષિણનો ભાગ જે છે એ જે એનો પ્રાચીન સમયનો જે ઇતિહાસ છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં સંગમયુગ તરીકે ઓળખાય છે, ચોલચેર અને પાંડ્ય રાજ્ય વિશેની આપણે વાત કરી,
એ ચાર ત્રણ રાજ્યો હતા પ્રાચીન સમયના મહત્વના, અને સંગમ શબ્દનો અર્થ થાય સંઘ, પરિષદ અને ગોષ્ઠી. સંગમ યુગની માહિતી ક્યાંથી મળે? તો કે તામિલ સાહિત્યમાં, તામિલ તામ્રપત્રમાં, મેગસ્થનીજના ઇન્ડિકામાં અને અશોકના શિલાલેખમાં. બરાબર. ત્યારબાદ આપણે મેપમાં દેખાડ્યું કે ભાઈ દક્ષિણ ભારતના કયા ભાગનું, તો એક્ઝેક્ટ કૃષ્ણા નદીનો દક્ષિણનો જે ભાગ છે એમાં ચોલા રાજ્ય, ચોલાના દક્ષિણની અંદર પાંડ્ય અને પાંડ્યના પશ્ચિમની અંદર ચેરા રાજ્ય, ત્રણ જે રાજ્યો છે મહત્વના હતા પ્રાચીન ભારતના, દક્ષિણ ભારતના પ્રાચીન ઇતિહાસમાં. બરાબર. એની વાત કરી. ત્યારબાદ કરંટની વાત કરી કે હમણાં ગયા વર્ષે કિલ્લાદી નામનું એક સ્થળ મળ્યું જેની અંદર જે અવશેષો મળ્યા એ બધા સંગમકાળના છે. કેના છે? કિલ્લાદીએ જે અવશેષો મળ્યા એ સંગમકાળના. આપણે શિવગંગા નદી, શિવગંગા જિલ્લામાં અને વેંગાઈમાં, કોડુમનાલમાં પણ આપણે આવી રીતના અવશેષો મળેલા. પછી શિવગલાઈ છે જે ત્યાં પણ આપણે વાત કરી, પાષાણ યુગના આદિન ચનુલુર જે છે ત્યાં તો પણ જે આયર્ન એજના અને ત્યાર પછી સંગમ યુગ પહેલાના અથવા કે ત્યાંના અવશેષો ત્યાં પણ મળ્યા અને આઇકોનિક સાઇટ તરીકે બજેટમાં આને સમાવવામાં આવી છે. એની વાત કરી. ત્યારબાદ જે આ સંગમ એજ છે એના જે અવશેષો મળ્યા એના ઉપરથી શું શું બાબતો આપને જોવા મળે છે, શું બાબતો છે? તો આ જે કરંટના મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ તમારે લખવું પડે. તમિલ બ્રાહ્મી સ્ક્રિપ્ટ વિશે આપણે ખાસી એવી જાણકારી મળે, ખાસ કરીને ઈસવીસન છઠ્ઠી સદી, ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદી સુધીના લિટરેટ સોસાયટી હતી એ બધી બાબતો મળી. એ લોકોના મકાનો હતા એ સારી એવી ક્વોલિટીના બનાવેલા રહેતા હતા અને હાઈ સ્ટાન્ડર્ડ એ લોકોનું લિવિંગ હતું. બરાબર. પછી સંગમ સભાઓ આપણે તને તન એની વાત કરી, એક પછી એક સંગમ સભાઓ અને એની અંદર શું શું બાબતો હતી એની પણ આપણે ડિટેલમાં વાત કરી. પછી ત્રીજી સંગમ સભાની વાત કરી, તોલકાપ્યમ વિશે વાત કરી. ત્યારબાદ તમને તોલકાપ્યમ, પછી આપણે તિરુકુલુર અથવા કુરુલ જે છે એના વિશે પણ વાત કરી, તિરુકુલુર અથવા કુરુલ જે છે એના વિશે પણ આપણે વાત કરી. ત્યારબાદ આપણે તમિલ બે મહાકાવ્યો શિલ્પાધિકારમ એટલે કે તમિલ સાહિત્યનું રામાયણ કહેવામાં આવે, શિલ્પાધિકારમને તમિલ સાહિત્યનું રામાયણ કહેવામાં આવે છે. એને શિલ્પાધિકારમ શબ્દનો અર્થ થાય ઝાંઝર, એના વિશે પણ આપણે વાત. ઇંગાલો આંગ્લા મેં એનું લખાણ કર્યું હતું. કોલવન નામનો નાયક, માધવી નામની જે વૈશ્યા છે એની બાબતની આખી ચર્ચા છે, અથવા ગણિકા પણ તમે કહી શકો. અને જે કોલવનની પત્ની કન્નગી હતી, કન્નકી અથવા કન્નગી એ પતિવ્રતા સ્ત્રી હતી, આત્મ બલિદાન એની પણ આપણે આગળ વાત કરી. સેનગુટવને આના ઉપરથી પત્ની પૂજાની શરૂઆત કરી એની પણ આગળ આપણે ચર્ચા કરી. બીજું મણિ મેખલાઈની વાત કરી, રાજકુમાર ઉદયન અને જે છે મણિ મેખલાઈ વચ્ચેની પ્રેમ પ્રથા ઉપર તમિલ રામાયણ છે એની અંદર રાવણ હીરો છે અને કબન જે છે એને લખેલું છે એની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ ચોલ સામ્રાજ્ય વિશે વાત કરી, એનું કુહાર એનું બંદર હતું અને ઉરૈયર એની રાજધાની હતી. સૂર્યવંશી શાસક હતા, કપાસ માટે પ્રસિદ્ધ હતું ને વાઘ એનું ચિહ્ન હતું. એલારા નામનો શાસક હતો, શ્રીલંકા ઉપર વિજય કરેલો હતો. કરિકાલ જે છે આનો સૌથી શક્તિશાળી શાસક અને એને રિવરફ્રન્ટ આપની ભાષામાં જે દરિયાકાંઠામાં 150 કિલોમીટર દિવાલ લાંબી બનાવેલી, કાવેરીપટ્ટનમ એની બીજી રાજધાની હતો ને સેગના અને શિવ મંદિરો બનાવેલા હતા. પાંડ્ય રાજધાની વિશે આપણે ગઈકાલે વાત કરી, ચોલની દક્ષિણમાં આવેલો પ્રદેશ હતો. કોરકોઈ એની તટીય રાજધાની બંદર હતું, મદુરાઈ એની મુખ્ય રાજધાની હતી. ચંદ્રવંશીઓ પોતાને કહેતા હતા. માછલી જે એનું રાજચિહ્ન હતું, નેડુજેલિયન એનો મહત્વનો શાસક હતો અને મેગસ્થનીઝની ઇન્ડિકા મુજબ અહીંયા કિંમતી મોતીઓનો નિકાસ થતો હતો અને માતૃસત્તાત્મકમાં એનું જે તંત્ર હતું શાસકોનું એ કેવું હતું, માતૃસત્તાત્મક એટલે સ્ત્રીઓની સ્થિતિ સારી હતી. નેવિયોન નામનો શાસક હતો. આ ભાઈએ તો કૃત્રિમ નદી જ બનાવી નાખી, આપણે મોદીએ જેમ નર્મદા નહેરો નામની કૃત્રિમ નદીઓ બનાવી દીધી એવી રીતના નેવિયને પણ એ સમયે કહરુલી નામની નદી બનાવી દીધી. બરાબર. ચોથી પાંડ્ય રાજ્ય વિશે આપણે વાત કરી, મુસીરી અથવા મુજરીસ અથવા કારંગનુર એનું બંદર છે એની વાત કરેલી. બરાબર. ઓગસ્ટનું ત્યાં રોમન સામ્રાજ્ય સાથેનું વેપાર થતો અને ઓગસ્ટનું ત્યાં મંદિર આવેલું હતું, મુસીરી બંદર જે છે ત્યાં. રાજધાની ચેર રાજ્યોની હતી વાંજી અથવા કારુર અને રાજચિહ્ન હતું ધનુષ્ય. ઉદયન, જેરન, નેદુજીરલ આદ અને સેનગુટન વર્ટન આવા બધા શાસકો હતા. મહત્વનો સેનગુટવન જે હતો એ લાલ ચેર તરીકે ઓળખાતો અને પત્ની પૂજાની પ્રથા શરૂઆત કરી અને સતી કણગીની પૂજા અરે સંબંધી કોની અરે સતી પૂજા કોની અરે ઓલી કણગી. કણગી કોણ છે? તો ખાસ યાદ રાખજો, ઓલી શિલ્પધિકારમ વાળી પતિવ્રતા સ્ત્રી. બરાબર. ત્યારબાદ છે આપણે સંગમકાળની વિશેષતાની વાત કરવાની હતી. હવે સંગમકાળની જે મહત્વની વિશેષતા છે, સંગમ યુગ એ પાષાણ યુગ પછીનો સમયગાળો હવે માને છે વિદ્વાનો. પાષાણ યુગ પછી દક્ષિણ ભારતમાં જે નવો યુગ શરૂ થયો એ સંગમ યુગ કહેવાય છે. ઘણા બધા અવશેષો હવે ધીમે ધીમે મળતા જાય છે. બરાબર. હમણાં જ કાલિંદી નામના સ્થળે તેમડી અને એનો જે સમયગાળો ઈસવીસન પૂર્વ 600 થી 100 લગીનનો માનવામાં આવે. આમ સંગ જે છે કાલિંદી નામની એક જગ્યાનો, પરંતુ ઓલ ઓવર સંગમકાળનો સમયગાળો ઈસવીસન પૂર્વ
600થી લઈને ઈસવીસન પૂર્વ 300 સુધીનો છે. ડન. હવે જે સંગમ યુગ છે એની મહત્વની વાતો કરીએ, એના મુખ્ય દેવતા કોણ હતા? તો મરુગન જે છે, મરુગન એ મરુગન જે રહ્યા એ એના મુખ્ય દેવતા હતા. જે આ સમયના સંગમ યુગના મુખ્ય દેવતા કોણ હતા? તો કે મરુગન હતા. બરાબર. આ જે યુગ હતો સંગમ યુગ, એ દરમિયાન જે લોકો છે ઓલમોસ્ટ વૈદિક સંસ્કૃતિ જેવી જીવન જીવતા હતા, કૃષિ કરતા હતા, સિંચાઈ સાથે પણ કૃષિ કરતા, લોખંડથી એ લોકો પરિચિત હતા, ને એ લોકો કાળા અને લાલ રંગની માટીના વાસણો વાપરતા હતા. બરાબર. બીજું, સંગમ સાહિત્ય જે છે એની રચના કૃષ્ણા નદી અને તુંગભદ્રા નદીના વચ્ચેના વિસ્તારોની અંદર થઈ. સંગમ સાહિત્ય જે છે એનું ખાસ કરીને જે કવિ રચના થઈ એ કૃષ્ણા અને તુંગભદ્રા નદીની. હવે તમને થાય કે સાહેબ કૃષ્ણ અને તુંગભદ્રા નદીની વચ્ચેનો જ પ્રદેશ શું? કેમ? કારણ કે દક્ષિણ ભારતમાં કૃષ્ણ અને તુંગભદ્રા નદીની વચ્ચેનો જે પ્રદેશ છે ને મિત્રો, એ પ્રદેશ ફળદ્રુપ પ્રદેશ છે. જેમ ઉત્તર ભારતમાં ગંગા યમુનાનો ફળદ્રુપ પ્રદેશ ગણાય, એમ દક્ષિણની અંદર મહત્વનો ફળદ્રુપ પ્રદેશ એટલે કૃષ્ણ અને તુંગભદ્રા, એટલે કે જ્યાં ફળદ્રુપ પ્રદેશ હોય ત્યાં વસ્તી વધારે વહેંચી હોય અને સાહિત્ય પણ ત્યાં જ રચે. જેમ વૈદિક સાહિત્ય આપનું જે છે એ યમુના યમુના અને ગંગાના પ્રદેશોની અંદર જે પાછળનું બધું વૈદિક સાહિત્ય રચાણું, એમ સંગમ સાહિત્ય કૃષ્ણ અને તુંગભદ્રા નદીના વચ્ચેના પ્રદેશમાં રચાણું. બીજું, કૃષ્ણ અને તુંગભદ્રા નદીના વચ્ચેના દોહા પ્રદેશની એવી વાત તો તમને જણાવી દઉં એક સાઈડમાં, કે કૃષ્ણ અને તુંગભદ્રા નદીનો વચ્ચેનો જે ફળદ્રુપ દોહા પ્રદેશ કહેવાતો, એના માટે જ ઓલું વિજયનગર સામ્રાજ્ય હતું, યાદ છે? વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય અને એના જે એના ઉપરથી બનેલા અન્ય સામ્રાજ્યો વચ્ચે ડખો થતો હતો ને, ડખાનું કારણ પણ આ જ ફળદ્રુપ પ્રદેશ હતું. અને એ સંગમ સાહિત્યની રચના પણ આ જ પ્રદેશની અંદર પ્રાચીન કાળમાં થઈ અને મધ્યકાલીનમાં બે રાજ્યો વચ્ચે ડખાનું કારણ પણ આ કૃષ્ણ અને તુંગભદ્રા નદી વચ્ચેનો જ પ્રદેશ હતો. એટલે આ આવ્યું એટલે એને સાહિત્યમાં તમે સ્પેશિયલ નોટ કરીને લખી નાખજો, જીપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયેલો છે. બીજું, જે દક્ષિણનો ભાગ છે એને તામિલકમ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? તામિલકમ, તમિલ ભાષા અને તામિલનાડુ ઉપરથી તામિલકમ તરીકે ઓળખાતું. અને સંગમ શબ્દનો અર્થ થાય વિદ્વાન કવિઓ અને લેખકોનું મંડળ, ગોષ્ઠી, પરિષદ જે પણ કયો, એ ઓટલે બેહીને જે આવા કંઈક આ બધા લોકો ચર્ચાઓ કરી છે અને પછી ત્યાં વાદ વિવાદ થયા હશે અને કંઈક લખાણ થયું હશે. બરાબર. હવે આમ આ જે છે આ મંડળ જે હતું એ સંગમને ખાસ કરીને સૌથી વધારે જે સંરક્ષણ કોને આપ્યું હતું? પાંડ્ય વંશના શાસકોએ આપ્યું હતું. કોને આપ્યું હતું સંરક્ષણ? પાંડ્ય વંશનું. વધારે ભલે પાંડ્ય વંશના શાસકોએ, પરંતુ બીજું અન્ય જે છે એ આ દરમિયાન તમિલ ભાષાનું જે સાહિત્ય રચાણું એને ખાસ કરીને ચેર અને ચોલોએ પણ સંરક્ષણ આપેલું હતું. એવું નહોતું ખાલી પાંડ્યએ જ આપ્યું, ચેર ચોલોએ આપ્યું હતું, પરંતુ મહત્તમ જે સંરક્ષણ છે પાંડ્ય વંશના શાસકોએ આપેલું હતું. અને ત્રણ સંગમ સભા થઈ એની આપણે આગળ ચર્ચા કરેલી છે. બરાબર. ત્યારબાદ તમને જણાવું કે હવે આની જે વહીવટી બાબતો, થોડીક સંગમ યુગના સમયની વહીવટી બાબતો આપણે જોઈ લઈ. સંગમ યુગ જે છે એની વહીવટી બાબતો અને થોડી ઘણી બાબતો ક્યારેક તમને પૂછાય તો તમે લખી શકો. રાજા, જે રાજાનું પદ છે ખાસ કરીને વંશ પરંપરાગત રહેતું. કેવું રહેતું હતું? વંશ પરંપરાગત રહેતું. અને યુદ્ધમાં જે વિજય થાય, ડખાડુખીમાં જે જીતી જાય, એના આધારે રાજા નક્કી થતો, કે ભાઈ રાજા તેના પર આધારિત થતું રાજાનું પદ. જ્યારે ઘણા બધા નાના નાના રાજાઓ જીતે, યુદ્ધ કરે, એમાંથી જે જીતે એ બધાનો રાજા. બરાબર. અને જે રાજા સતત 7 વાર યુદ્ધ કરી અને જીતી જાય, 7 યુદ્ધો સતત જીતે, એને મુગટની માળા પહેરવાનો અધિકાર હતો. કેની? જે મુગટ પહેરે ને રાજાઓ, એટલે 7 વાર જે રાજાઓને હરાવે ને, 7-7 ના મુગટ પહેરતો એ રાજા. શું કરતો? જે રાજા 7 વાર યુદ્ધમાં જીતે, એ 7 વાર જીતે એટલે એને 7 રાજાઓને હરાવ્યા, એ 7-7 રાજાનું સન્માન સૂચક જે બાબત હોય કોઈ પણ રાજાની, શું ગણાય? તો કે એના માથા ઉપરનું મુગટ ગણાય. એ મુગટ પહેરવાનો અધિકાર હતો, બધાના મુગટ છીનવી અને પોતે ગળામાં પહેરતો. અને એના આધારે એ લોકોને કહેતો, જો આ 7 નંગોને આપણે જીતી નહીં ખાશે, દેશી ભાષામાં કહેવાય, એટલે આવો મુગટ પહેરવાનો અધિકાર રહેતો. એટલે આ લોકો જો બહુ વિચિત્ર પેલી ઓલી આ લોકોની ઘણી બધી બાબતો. બીજું, આ રાજા જે એનો હેપી બર્થડે મનાવતો, રાજા એનો હેપી બર્થડે મનાવતો, એટલે એને પેરુનલ કહેવામાં આવે. આપણા મોદી સાહેબનો બર્થડે ખબર નહીં ક્યારે આવતો હોય. બરાબર. આપણે પેરુનલ ક્યારેક ઉજવવો જોઈએ આપણા રાજાનો, પરંતુ દક્ષિણના રાજાઓ જે છે એનો જન્મદિવસ ઉજવતા હતા એને પેરુનલ કહેતા. આપણે પણ આપણા રાજાનો પેરુનલ ઉજવવો જોઈએ. બરાબર. આપણે એના દિવસે બધાને જાહેરમાં રજા રાખીએ ત્યારે રાજા મહારાજા ઘણું બધું દાન દેતા હોવા જોઈએ. આપણે એ સમયે આવું બધું જે છે એ થતું કે ભાઈ રાજાનો જન્મદિવસ ઉજવે, ઘણા બધા કેદીઓને સજાઓની અંદર છૂટછાટો આપતા, આવું બધું કરતા અને ખૂબ એવું દાન કરતા. આપના રાજાનો પેરુનલ આપણે ઉજવશું. આપનો રાજા કોણ છે અત્યારે? નમો નરેન્દ્ર દામોદર મોદી. બરાબર. એનું પણ આપણે પેરુનલ ઉજવશું.
જ્યારે એમના સૂબા પ્રાંતિક રાજા કોણ છે? ગુજરાતના પ્રાંતિક રાજા, ગુજરાતના રાષ્ટ્રીય પ્રાંતિક રાજા કોણ છે? ફટાફટ કોમેન્ટ કરજો. આપના રાજા એનો પેરુનલ સરહદ ઉપર ઉજવવા જાય છે. ક્યાં ઉજવવા જાય છે? સરહદના જવાનોની વચ્ચે, એના સેનાના, એની સેનાના સેનાપતિઓની વચ્ચે ઉજવવા જાય છે. ક્યાં ઉજવે છે? આપના પેરુનલની આ વિશેષતા છે ને, આ વિશેષતા આપને સૌથી વધારે ગમે છે. એને પોતાની હરેક સારી બાબત ક્યાં ઉજવે છે? સિયાચીનમાં અને કોઈ ને કોઈ સરહદી બાબતમાં. બરાબર. આપના ગુજરાતના રાષ્ટ્રીય કોણ હતા? ગુજરાતના રાષ્ટ્રીય હાલમાં કોણ છે? અત્યારની ભાષામાં આપણે ગણી તો રાષ્ટ્રીય એટલે પ્રાંતિક રાજા ગુજરાતના. બરાબર, ડન. હવે આગળ વધી, રાજાને સલાહ આપવા માટે એક પરિષદ રહેતી. જેમ અત્યારે આપનું મંત્રીમંડળ જે છે ને, કેબિનેટ મંત્રાલય, અત્યારે કેમ આપનો મોદી સાહેબને જે છે સલાહ સૂચન અને નિર્ણય, નીતિગત નિર્ણયો લેવા માટે કેબિનેટ મંત્રીની જે પરિષદ હોય, એવી રીતના આપણે કેબિનેટ મંત્રી પરિષદ જે છે, એવી રાજાને સલાહ આપવા માટે એ સમયે પણ એક પરિષદ રહેતી, મંત્રી પરિષદ. એને શું કહેવામાં આવતું? જે મંત્રી પરિષદ છે એને આ દક્ષિણ વાળા શું કહેતા? એમ પેરન કુલ કહેતા. શું કહેતા? એમ પેરન કુલ કહેવામાં આવતું. બરાબર. આ જો થોડુંક અઘરું છે આના શબ્દો, આ ગોખવા પડે, આપની ભાષાના શબ્દો નથી ને, એટલે એમ પેરન કુલ જે છે એ કહેવામાં આવતા. બીજું, જે ક્લાસ વન ટુ અધિકારીઓ અને સચિવો જે કહીએ આપણે, જેને આપણે ઓલા યુપીએસસી વાળા કહી, જેને આપણે જીપીએસસી વાળા, જેના માટે આપણે તૈયારી કરી છીએ, આપણે દક્ષિણ ભારતના સંગમ યુગના સમયના ઇને પેરાયમ બનવાની પરીક્ષાની તૈયારી કરી. શું કરી છે? આપણે ઇને પેરાયમની તૈયારી કરી છીએ. ઇને પેરાયમ આપણા બધાને બનવાનું આપણું લક્ષ્ય છે. આપણું લક્ષ્ય શું છે? અત્યારે દક્ષિણ ભારતના સંગમ યુગના સમયગાળામાં જે ઇને પેરાયમ હતા, એમ આપણે ગુજરાતના ઇને પેરાયમ બનવાનું આપણું લક્ષ્ય છે. શું છે? ઇને પેરાયમ. બરાબર. ઇને પેરાયમ એટલે અધિકારીઓ, જે અધિકારીઓ હતા એ. અવય એટલે શાહી દરબાર. અવય એટલે શું કહેવાય? શાહી દરબાર. અત્યારે તો રાજાનો આપના શાહી દરબાર નથી ભરાતો, પરંતુ મન કી બાત નામનો જે શાહી દરબાર ભરાય છે એ અવય કહેવાય. શું કહેવાય? એને અવય કહેવાય. ઘણીવાર જે છે મોકળા મને જે છે ભરાય છે એને શાહી દરબાર કહેવાય. આમ જનતા સાથે જે દરબાર ભરે છે એને અવય કહેવાય. આપના પણ મુખ્યમંત્રી, આપના પ્રાંતિક રાજા પણ અવયની ભળે છે. અલગ અલગ હમણાં એક નવું સેશન શરૂ કર્યું છે, મોકળા મને. બરાબર. મન મૂકીને બધું જે મનમાં આવે રાજાને કહેવાનું. એવો એ સમયની અંદર પણ શાહી દરબાર ભરાતો હતો. બરાબર. યાદ રહી ગયું ઇને પેરાયમો ને બધું? યાદ રહી ગયું બધા ઇને પેરાયમો, ભવિષ્યના ઇને પેરાયમ? હા, ડેઈલી આ જ ટાઈમ ઉપર હું લાઈવ આવું છું. ભવિષ્યના ઇને પેરાયમો સમજાઈ ગયું? આમાં ઘણા બધા ઇને પેરાયમો બનશે. જે ઇને પેરાયમો નહીં બને એ ભવિષ્યમાં કદાચ એમ પેરન કુલ બની જશે. એમ પેરન કુલ માંથી બનીને ઘણા બધા કદાચ રાજા બની જાય આમાંથી. બરાબર. યાદ રહી ગયું ઇને પેરાયમો બધાને. પછી અવય. અવય એટલે શાહી દરબાર. અવય એટલે શું થાય? શાહી દરબાર. અવય ભરાતું એને શાહી દરબાર. અને ગ્રામ પંચાયત જેને આપણે કહી છીએ એને મનરમ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? મનરમ. ગ્રામ પંચાયતને મનરમ કહેવામાં આવતું. હવે તમને થાય કે સાહેબ આટલા બધા અઘરા શબ્દો કેમ યાદ રાખવા? તો મિત્રો આને વારંવાર રિપીટ કરજો, આવી રીતના જોઈન્ટ કરજો. આપનું ગ્રામ પંચાયત જે છે મનરમ છે. મનરમ ખાતે આપણે જવું છે અને મારે આવકનો દાખલો કઢાવવાનો છે. ગ્રામ પંચાયત જે છે, ગામની પંચાયતનું નામ શું રહેતું? મનરમ. એટલે પંચાયતનું ભવન હોય એમ કહેવાનું કે મનરમ ભવને જવું છે અને આવકનો દાખલો કઢાવવાનું છે. મારે ઈડબલ્યુએસ ઓબીસીનું સર્ટિફિકેટ કઢાવવા માટે આવકનો દાખલો જોશે કે કોઈ બીજું કંઈ છે. કે મનરમ જે છે મનરમનો અધિકારી બનવું છે. એટલે કે આવનારા સમયની અંદર મનરમ અધિકારી બનવાના જે છે, પંચાયત તલાટી જે કહેવાય. બરાબર. એટલે આપણે એવું રાખશું કે મનરમ અધિકારીની એક્ઝામ પણ આવવાની છે લોકડાઉન પછી. બરાબર. યાદ રહી જશે પેરુનલ. આપના રાજાનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે, પેરુનલ. પછી એમ પેરુન કુલ જે છે અત્યારે હલવાયેલું છે લોકડાઉનમાં. આપણું એમ પેરન કુલ જે છે અત્યારે બચારું સતત એની મિટિંગો ચાલુ છે. ઇને પેરાયમો આપણે છે, આપણે બધા ભવિષ્યના ઇને પેરાયમો છે. ઘણા બધા આમાંથી મનરમો પણ હશે. મનરમોને થોડુંક અઘરું પડતું હશે મારું આ લેક્ચર. જે લોકો મનરમ અધિકારી બનવાના છે એને મારા લેક્ચરો કેવા પડતા હશે? થોડાક અઘરા પડતા હશે કે આ સાહેબ શું છે, અમને મનરમ અધિકારી બનવું છે સાહેબ, અમારે ઇન્ને પેરાયમ નથી બનવું. શું? ઇન્ને પેરાયમ નથી બનવું, અમારે તો મનરમ અધિકારી બનવાનું છે. શું બનવું છે? મનરમ અધિકારી. એટલે સાહેબ હેલું હેલું શીખવાડો, અમારે ઇન્ને પેરાયમ નથી બનવું. બરાબર.
ત્યારબાદ છે આ જે સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થા જે છે, સર્વોચ્ચ ન્યાય કોણ કરતો હતો? રાજા. અને બીજું, રાજાનો મહેલ જે રહ્યો ને એની બહાર એક ન્યાય ઘંટ લગાડવામાં આવતો કે જેને કાંઈ વાંધો પડે તો ન્યાય જેને ઘંટો વગાડવાનો, રાજા આવી અને કે આવું કોણ કરતું હતું? શાહજહાં છે એના જે છે એ ન્યાય માટે પણ જે છે ખાસ કરીને પ્રખ્યાત હતો શાહજહાં, કે જહાંગીર કોણ હતો ન્યાય ઘંટ માટે? ફટાફટ આન્સર આપો. ન્યાય ઘંટ માટે કોણ પ્રસિદ્ધ હતો, જહાંગીર કે શાહજહાં? જહાંગીર. ઓકે, જહાંગીર જે છે એના જે છે મહેલની બહાર એક ન્યાય ઘંટ રાખવામાં આવતો, બરાબર? જહાંગીર આવે, શાહજહાં નહીં આવે, જહાંગીર આવશે, બરાબર? જહાંગીરની ન્યાય સંકળ. એવું દક્ષિણના રાજાઓ પણ આવી ન્યાય સંકળ રાખતા, દક્ષિણના રાજાઓ આવી ન્યાય સંકળ રાખતા હતા. અને સેનાપતિને ઈનાળી કહેવાય. સેનાપતિને શું કહેવાય? ઈનાળી. આપનો ઈનાળી કોણ છે? મોદી સાહેબના ઈનાળી કોણ છે? સેનાપતિ. એના મોદી સાહેબના ઈનાળી, ખેલાડીને ઈનાળી કોણ છે? એના મોટા ભાઈ. આપણે આ કરી નાખીએ, એના ઘણા બધા જોક્સ આવે છે, ઓલી કોમેન્ટ બોક્સમાં આવે છે, મોટા ભાઈ. એટલે ઈનાડી કોણ છે? મોદી સાહેબ પેરુનોલ જે છે એની ઉજવે છે, એના ઈનાડી સેનાપતિ કોણ છે? ઈનાડી અમિત શાહ, બરાબર? કે મોટા ભાઈ પાકિસ્તાનનો સોદો કરી નાખી. આપણે ઓલો જોક્સ આવે છે ઘણી વાર, હમણાં એ ફોટો બહુ ફેમસ થઈ ગયો છે કે જો આ ભાઈ આ ગાંડો થયો છે, એ ઈનાડી છે. કોણ છે આપના? ઈનાડી, બરાબર? એટલે યાદ રાખજો, ઈનાડી સેનાપતિ, ઈનાડી એટલે સેનાપતિ. આપને બધા ઇને પહેરાયમો. મનરમ ની એક્ઝામ આવવાની છે, તલાટી પંચાયત જે છે પંચાયતને મનરમ કહેવામાં આવે. અવય એટલે શાહી દરબાર, એટલે આપણું મોકળા મને, મોકળા મને જે રૂપાણી સાહેબ આપને જે ગોઠવે એને શાહી દરબાર જ કહી શકીએ, એક જાતનો એને અવય કહી શકીએ, બરાબર? એટલે આવી ટર્મિનોલોજીને ક્યાંક ક્યાંક કનેક્ટ કરજો, એટલે તમને યાદ આવી રીતના રહેશે, બરાબર? નકર ડાયરેક્ટ યાદ નહીં રહી, એટલે તમારે ક્યાંક ને ક્યાંક આને કોઈને કોઈ રીતે કનેક્ટ કરી નાખજો, બરાબર? ગોખતા નહીં, આ રીતે જે છે એને ગોખી નાખજો. હવે સંગમકાળની વિશેષતાની અંદર, એના વહીવટતંત્રની અંદર જે છે, આના જે રાજ્યો હતા, મહત્વના જે રાજ્યો ત્રણ હતા, ચોલ મંડલમ તરીકે ઓળખાતું, ચોલ રાજાનો વિસ્તાર ચોલ મંડલમ, ત્યારબાદ ચેર હોય તો એને ચેરમ ચેરમંડલમ અને પાંડ્ય મંડલમ, આવા નામથી ઓળખાતું. મંડલમ એટલે પ્રાંત, પ્રાંતિક રાજાઓ અથવા પ્રાંત તરીકે આ બધા ઓળખાતા. પ્રાંતની રીતે નાડુ, નાડુ એટલે જિલ્લો. તમિલનાડુનું જે નાડુ છે ને મિત્રો, એ નાડુ શબ્દનો અર્થ થાય જિલ્લો. નાડુ શબ્દનો અર્થ શું થાય છે? જિલ્લો. ખાસ યાદ રાખજો, નાડુ એટલે જિલ્લો અને કુર્રમ એટલે તાલુકો. કુર્રમ એટલે શું થાય? કુર્રમ એટલે શું થાય? તો કે તાલુકો. કુર્રમ એટલે તાલુકો, યાદ રહેશે. મંડલમ એટલે પ્રાંત, રાજ્ય, પ્રાંત રાજ્ય એવો અર્થ થાય, બરાબર? ચોલ રાજ્ય, ચોલ પ્રાંત એવો અર્થ થાય. રાજ્યની નીચેનું જે વહીવટી તંત્ર હતું એ નાડુ હતું, નાડુની નીચે કુર્રમ હતું, કુર્રમની નીચે ઉર, ઉર એટલે મહત્વનું નગર, મહત્વનું નગર એમ જે છે એને ઉર કહેવામાં આવતું, બરાબર? ડન, આટલું યાદ રહે. ત્યારબાદ ગ્રામ, એને લોકો ગામને પણ એ લોકો શું કહેતા હતા? ગ્રામ કહેતા હતા. ગ્રામને શું કહેતા હતા? એ વલનાડુ ને એ બધું જે છે ને એ પેલા બીજા પોર્શનમાં આવશે. વલનાડુ આમાં નહીં આવે, એ તમને લોકોને આગળ હું ભણાવીશ. આમાં મંડલમ, નાડુ, કુર્રમ, ઉર અને ગ્રામ, વલનાડુ વાળો જે વિસ્તાર જે છે ને એ તમને દક્ષિણ ભારતના રાજવંશો જયારે ભણાવીશ એમાં હું તમને ભણાવીશ. ટેન્શન ન લેતા, વલનાડુ આવશે આપને 100%. નાડુ એટલે જિલ્લો, બરાબર? ડન, આટલું સમજાઈ ગયું. ઓકે ભાઈ, થેન્ક યુ મીનાબેન, થેન્ક યુ. દેશને મંડલમ કહેતા ભાઈ, દેશ એટલે તામિલકમ દેશ, દેશનું નામ જે છે એને તામિલકમ દેશ કહેતા. એ લોકો તામિલ દેશ પણ એ લોકો થાય, તામિલકમ દેશને લોકો શું કહેતા? તામિલકમ, તામિલ પ્રદેશ, તામિલ દેશ એવી રીતના. ડન, ત્યારબાદ ગ્રામ. પછી પેરુર એટલે નગર થતું, પેરુર એટલે પણ નગર થતું, પેરુર શબ્દનો અર્થ પણ કેવું થતું હતું? નગર. શિરુર એટલે નાનું ગામ થતું, કેવું થતું? નાનું ગામ જેવું એને શિરુર કહેવાતું.
શશી થરૂર નહીં, શશી થરૂર નહીં, આપણે શું કહેશું? શિરૂર, પેરૂર, પે એટલે નગર, બરાબર? જ્યાં આપને નો યાદ રહીએ તો એવી રીતના યાદ રાખો, જ્યાં ઓલા પે પે યાદ ઉપરથી રહી જાય, પે એન્ડ યુઝ, પેરૂર નગર, નગરમાં જો ગામડામાં ન હોય પેરૂર, બરાબર? પે એન્ડ યુઝ, આપને જે સિટીમાં સ્વચ્છતા જાળવવા માટે એના ઉપરથી પેરૂર નગર. શિરૂર એટલે નાનું ગામ, મુંડુર એટલે જૂનું ગામ, મુંડુર એટલે કેવું? તો કે જૂનું ગામ, મુંડુર, આવું યાદ રાખજો, કોઈ રીતે કનેક્ટ કરજો અને તમને યાદ રહી એ રીતે. શિરૂર એટલે નાનું ગામ, મુંડુર સોરી મુંડુર એટલે જૂનું ગામ, અને પુહાર એટલે બંદર. પુહાર એટલે શું થાય? બંદર. એ લોકો પુહાર શબ્દ જે છે બંદર માટે યુઝ કરતા હતા, અને આપણે જે જોયું જે ચોલ રાજ્ય જે છે એનું મહત્વના બંદરને પુહાર કહેવામાં આવતું હતું, બરાબર? ઓકે, ડન. પેરૂર, શિરૂર, મુંડુર, પુહાર એટલે આપનો શશી થરૂર, આ બધા શબ્દો આના ઉપરથી, એ થરૂરનો કંઈક અર્થ થતો હશે, એટલે આ દક્ષિણના શબ્દો છે એના ઉપરથી જ આવી બધી સરનેમ આવી. પેરૂર એટલે નગર, શિરૂર એટલે નાનું ગામ, મુંડુર એટલે જૂનું ગામ, અને પુહાર એટલે બંદર. આ જે છે અર્થ, ભાઈ ગમે તેમ યાદ કરો, યાદ રહે ને એ મહત્વનું છે. કોઈ પણ ભાષામાં, કોઈ પણ લેંગ્વેજમાં આઘરા શબ્દો યાદ રહેવા જરૂરી છે, એટલે ટેન્શન નહીં લેવાનું, બહુ સંકુચિત નહીં રાખો, બિંદાસ મોજમાં રહેવાનું, ગમે તે રીતે યાદ રહેવું જોઈએ. જે પણ તમને શોર્ટકટ મળે એમ એ રીતે આને યાદ રાખવાનું, બરાબર? કારણ કે આ શબ્દો એવા છે, તમે બે દી પછી કદાચ કાલે જ તમે ભૂલી જશો. પે રૂર યાદ રહી જવું જોઈએ, નગર, ઉર નગર, ઉર શબ્દ વારંવાર ઘણીવાર આવે એટલે યાદ રહી જાય. ઉર, ઉર એટલે નગર જ થાય. પે રૂર શબ્દ છે ને એનો અર્થ પણ નગર થાય. શિરૂર એટલે નાનું ગામ, મુંડુર એટલે જૂનું ગામ, પુહાર એટલે બંદર. ત્યારબાદ આપણે વાત કરશું જે રાજા જે છે, રાજા અને એનો પ્રધાન સેનાપતિ. સેનાપતિને ફટાફટ મને કહો શું કહેવાય, આપણે હમણાં વાત કરી, સેનાપતિને શું કહેવાય ફટાફટ મને લોકો કોમેન્ટ કરો બધા લોકો ફટાફટ. સેનાપતિને શું કહેવાય? આપણે હમણાં જ વાત કરી સેનાપતિ માટેનો શબ્દ. આપના પીએમ ના સેનાપતિ, એને આપણે એક નામ યાદ હતું હમણાં કીધું કે આ નામ કહેવાય ફટાફટ, અનાડી નહીં, ઓલું ભાઈ અક્ષય કુમાર નું પિક્ચર ની અનાડી ની વાત નથી, ઇનાડી. શું કહેવાય? ઇનાડી, ખેલાડી નહીં પરંતુ કેવો હતો? સેનાપતિ ઇનાડી હતો. સંગમ યુગ નો સેનાપતિ ખેલાડી નો તો કેવો હતો? ઇનાડી. આ ઇનાડી જે છે, રાજા અને આ જે બને એક નગારું રાખતા અને નગારુંની દરરોજ પૂજા કરતા. શું કરતા હતા? નગારાની પૂજા કરતા હતા. ત્યારબાદ હું તમને આની વાત કરું કે રાજાની અંગત સુરક્ષાની જવાબદારી સ્ત્રીઓની રહેતી હતી. કોની રહેતી હતી? સ્ત્રીઓની. કોની અંગત સુરક્ષાની જવાબદારી કોની રહેતી હતી? સ્ત્રીઓની, બરાબર? શસ્ત્રધારી સ્ત્રીઓ રહી એ જે છે એની રાજાની અંગરક્ષકો તરીકે રહી. જે આપણે અત્યારે મોદી સાહેબના કેમ પેલા એસઓજીના કે કમાન્ડો જે હોય છે એમની સુરક્ષામાં રહીએ, જેમ ઓલા ટ્રમ્પ વખતે પણ ઓલા બધા કાળા કોટવાળા આવ્યા હતા અને કાને કંઈક લટકાડેલું, બસ એવી રીતના આના સમયમાં અંગત સ્ત્રીઓ. બીજું તમને જાણ ખાતર જણાવી દઉં, મૌર્ય સામ્રાજ્યનો શાસક કોણ હતો? અશોક. અશોકની અંગરક્ષક માટે અંગરક્ષક કોણ હતી? એની પણ અંગરક્ષકો સ્ત્રીઓ હતી, પરંતુ એમાં પણ સ્પેસિફિક જાતિની જ સ્ત્રીઓ હતી. કઈ? તો ખાલી ગ્રીક, યવન, ગ્રીક અથવા યવન સ્ત્રીઓ એની અંગરક્ષક હતી. યંગ અને આને યવનીઓ કહેવામાં આવતી. શું કહેવામાં આવતું? યવની, યવનીઓ. આ પણ તમને યાદ આવે તો સાઈડમાં લખી નાખજો. અશોક સામ જે હતો ને એની પણ આવી અંગરક્ષકો જે છે એ સ્ત્રીઓ રાખવામાં આવતી, બરાબર? એવી રીતના દક્ષિણના રાજા એ શું રાખતા હતા? પોતાના જે છે એ અંગત સુરક્ષા માટે સશસ્ત્ર શસ્ત્રધારી સ્ત્રીઓ. જો એટલા ઇક્વાલિટી છે, એવું ન હોય કે ભાઈઓ જ બાંધી શકે, ત્યારની બહેનો ધડાધડ બાંધતી. એટલે આપણે હાલમાં હજી લગીને ડિફેન્સમાં બહેનોને આવવા માટે લડવું પડે છે, જ્યારે દક્ષિણમાં સ્ત્રીઓ ત્યારે રાજાની સુરક્ષાની જવાબદારી સંભાળતી. હવે ખેતરમાં થયેલો પાક જે છે એનો 1/6 જે છે એ કર ઉઘરાવવામાં આવતો. મિત્રો તમને જણાવી દઉં કે પ્રાચીન કાળમાં અને રાજપૂત કાળમાં, પ્રાચીન કાળ અને રાજપૂત કાળ દરમિયાન વહીવટી તંત્રની અંદર ખાસ કરીને તમને કહું કે 1/6 જેટલો જ કર લેવામાં આવતો. તમને જ્યારે પણ હિસ્ટ્રીનો કોઈ એમસીક્યુ આવ્યો કે ગુપ્ત કાળ દરમિયાન કેટલું મહેસૂલ ઉઘરાવવામાં આવતું, તમને ખબર નથી, 1/6 આંખ વીચીને ટીક મારી દો.
વન સિક્સ્થ જે છે એ આંખ વીંચીને ટીક મારું, આપણે વન સિક્સ કરતા ક્યારે ટેક્સ નો જ લેતા. કોઈ રાજપૂત શાસક હતા એ પણ વન સિક્સ્થ જે છે એ ટેક્સ લેતા હતા. મુસ્લિમ શાસકો આવી અને એને ટેક્સ વધારે, 1/3 થી લઈ ને 50% જેટલો એ બધા લોકો ટેક્સ ઉઘરાવા માંડ્યા. પરંતુ ભારતીય શાસકો 1/6 જેટલો જે છે એ ટેક્સ લેતા હતા. બરાબર, આ હંમેશા ગમે ત્યાં બધે લાગશે, એટલે યાદ રાખવું ખાલી. ઓકે ઓકે, ડન, આટલું યાદ રહેશે. ત્યારબાદ જે ટેક્સ જે છે એનું નામ પાડું અને કડમે હતા. બે જાતના ટેક્સ લેવામાં હતા, પાડું અને કડમે. કેવા હતા? એકને પાડું ટેક્સ કહેવામાં આવે ને બીજાને કડમે. આ બે જાતના ટેક્સ હશે, એક તો ડાયરેક્ટ ટેક્સ એટલે હશે ને ઇનડાયરેક્ટ ટેક્સ હશે ને એવું કાંઈ કહીશ, એટલે આપણે યાદ રાખવાનું. પાડું એટલે પાડી નાખતા હશે ટેક્સ ઉઘરાવી ઉઘરાવી, અને કડમે એટલે કંઈક બીજું વિચારો કે કંઈક કડે ચડાવી દઈએ જે ટેક્સ, એને કડમે કહેતા હશે. બરાબર, આવું ગમે તે રીતે યાદ રાખજો. કડે ચડાવવા એટલે મુશ્કેલીમાં મુકાવી દેવા. યાદ રાખજો, આ કાઠિયાવાડી ભાષા છે કે મોટા કડે ચડી ગયા છે. બરાબર, કડે ચડવું એટલે શું કહેવાય? તો કે મુશ્કેલીમાં ફસાઈ જવું, ક્યાંક આડાઓડા. એટલે આપણે કડમે એ રીતે યાદ રાખવું, કડમે ને પાડું આવા બે ટેક્સ હતા. બરાબર, કડે ભરાઈ જવું, કડે ભરાઈ જવું એટલે શું થાય? ફસાઈ જવું. કડમે અને પાડું આવા નામના બે ટેક્સ હતા. ડન, પછી એવી ઇનાળીની વાત, આપણે વાત એવી ઇનાળીની બધી વાત કરી. ડન, સમજાય છે? મજા આવે છે? ત્યારબાદ આપણે આ છે જે જાતિને કુડી તરીકે ઓળખાવતા, આ લોકો જાતિને શું કહેતા હતા? કુડી. શું કહેતા હતા? કુડી. જાતિને શું કહેતા? કુડી. ઓલું પંજાબી કુડી નહીં, પરંતુ આ લોકો જ્ઞાતિને જાતિને કહે. ભાઈ હવે આપણે કોઈને ખાસ કરીને પૂછો તો પૂછો ને મોટા તમે કઈ કુડીના છો, એટલે પછી ખોળો સામેવાળો આ બે ત્રણ ઝીકી દે કઈ કુડીના છીએ એટલે શું એમ, મારા બાપાને એક જ કુડી હતી એમ. એટલે આવો પ્રશ્ન થાય. આપને સમજવાનું કુડી એટલે શું? તો કે જાતિ જ્ઞાતિ. કોઈને પૂછતા નહીં, શું પછી કહેતા નહીં કે હું તો ખાલી ભોગતો હતો સંગમયુગની ટર્મિનોલોજી, સંગમયુગની ટર્મિનોલોજી ભોગતો હતો. કુડી એટલે પંજાબમાં શું થાય? સ્ત્રી. યાદ રહી જશે? હા, જો યાદ રાખવાની રીત છે આવી બધી, જ્યાં શબ્દો જ્યાં ટચ થતા હોય એમ ઘુસાડી દેવાના, એટલે તમને યાદ રહી જાય. હંમેશા છે ને એક કોમેન્ટ હોય ને, કોમેન્ટ, આ કોમેન્ટ હવે તમારી પરમાનન્ટ મેમરીમાં સેટ થાય. હંમેશા છે ને આપણે અમુક ટર્મિનોલોજી છે ને એ સીધી ગોખશો ને તો યાદ નહીં રહે, એને ક્યાંક ને ક્યાંક એને કોરિલેટ કરી દેવાનું. હા, તમને આમ કુડી શબ્દ આવશે ને તો તમારી એક્ઝામની અંદર પહેલાં તો તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જાય, પટ્ટીક મારશો. બરાબર, એટલે કુડી, આ બસ સ્ત્રી છોકરી. બરાબર, આ બસ કઈ કુડીના છો એવું ન પૂછું, આપણે એવું પૂછું કઈ કુડીના એટલે પૂછું તમે કઈ, તમે કઈ જ્ઞાતિના છો એવું પૂછું, પછી કહેવાનું કે આ દક્ષિણ ભારતની અંદર કુડી શબ્દ આવે એટલે યાદ રહી જાય. ડન, એટલે આવી રીતના અઘરી ટર્મિનોલોજી હોય ને એને તમારે કનેક્ટ કરવાની, અને આ તમને યાદ રહી જાય. આ યાદ રાખવાની એક ટેકની હોય. એન્ડાનર એટલે બ્રાહ્મણો, એન્ડાનર એટલે કેવા બ્રાહ્મણો, એરાસર એટલે શાસક અથવા જે ક્ષત્રિય વર્ગ. જો અહીંયા પણ ચાર ભાગ હતા, સિંધુ સંસ્કૃતિમાં પણ સમાજના ચાર ભાગ હતા અને વૈદિક સંસ્કૃતિમાં પણ સમાજના ચાર ભાગ હતા. માત્ર જે છે એ ખાલી વાત એવી હતી કે આ બંને બધાની અંદર કે ભાઈ જે છે એ વર્કને આધારે લેતું. એન્ડાનર એટલે વિદ્વાનો અથવા બ્રાહ્મણો, એરાસર એટલે કોણ? તો કે બધા શાસકો, ક્ષત્રિયો જે હતા શાસકો હતા એ બધા કેવા? એરાસર હતા. વૈશ્યર, જો તમે ખાસ રાખજો, વૈશ્ય ઉપરથી શબ્દ આવેલો છે વૈશ્યર, વૈશ્ય ઉપરથી વૈશ્યર આવેલા એટલે વણિકો જે વેપારીઓ હતા એ, ને વેલાલર એટલે ખેડૂતો, વેલાલર એટલે શું થાય? ખેડૂતો, વેલાલર. બરાબર, આટલી રીતના તમને યાદ રહી જાય કે ભાઈ શ્રમિક વર્ગ, વેપાર, ખેડૂત વર્ગ આ બધું કેમ આવતું હતું, મજદૂર વર્ગ જે છે આ બધું કેમ આવતું? વેલાલર. શું કહેવાતું એને? વેલાલર. બરાબર, આ તમારે યાદ રાખવું. વૈશ્યર એટલે વણિક, એરાસર એટલે શાસક, એરાસર. બરાબર, અને એન્ડાનર એટલે બ્રાહ્મણો. પ્રિયંકા, અમુક વાર કન્ફ્યુઝન થાય, નવા શબ્દો છે એટલે પછી નહીં થાય. બરાબર, આવી રીતના કુડીને ગમે તે ઘુસાડી દેવાનું. કુડી એટલે જ્ઞાતિ, કડમે એટલે કડે ભરાય એવો ટેક્સ, કડમે પાડું પાડી નાખે એવો ટેક્સ એટલે પાડું ટેક્સ, એવું બધું યાદ રાખવાનું. 1/6 આવું ડેપ્થમાં નહીં પૂછે, પરંતુ જીપીએસસી છે, કદાચ કોઈ એક્ઝામ ડીવાયએસઓ જેવી કોઈ એકાદી એક્ઝામની અંદર પૂછી લઈએ ક્યારેક એકાદ બે પ્રશ્નો તો આપના એડિશનલ માર્ક છે.
જેટલા 50-60 કે જેટલા લેક્ચર જોવ એના. હવે સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? સમકક્ષ હતું. જો ભાઈ જો સમકક્ષ હતું શું કામ, તો તમને ખબર હશે કે ભાઈ આપણે સ્ત્રીઓની આગળ ઘણી બધી વાત જોઈ કે માતૃ પત્ની પૂજાની શરૂઆત કરી, માતૃ સત્તાત્મક હતા, પત્ની પૂજા કણગી ઉપરથી શરૂઆત કરી હતી, અને બીજી સ્ત્રીઓ જે છે રાજાની અંગરક્ષક તરીકે રહેતી, એટલે સમજી શકાય કે સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? સમકક્ષ હતું. એટલે જો ને હાલમાં પણ એ લોકોની એ સંસ્કૃતિના અવશેષો હચવાયેલા છે. એટલે જ ઈસરોમાં ને DRDOમાં બધે જોવો તો ઓલી સ્ત્રીઓ સાયન્ટિસ્ટ તરીકે હોય, ની દક્ષિણની સ્ત્રીઓ હોય છે. આપણે ખબર પણ ન પડે, આપણે એમ થાય કે આ અમ્મા ક્યાં હશે, પછી ખબર પડે આ તો અમ્મા ઓલા રોકેટવાળા અમ્મા હતા. બરાબર, બાજુમાં તમારી બાજુમાં શાકભાજી લઈને હોઈ જાય તો તમે ઓળખો નહીં, તમને એમ થાય કે આ કોણ સ્ત્રી તમારી બાજુમાં બેઠો હોય, તમે મોઢું બગાડતા હોય આપને જે આર્યન્સ પ્રજા રહી. ત્યારે દક્ષિણી પ્રજામાં તમને ખબર પણ ન પડે તમારી બાજુમાં જે છે જબરજસ્ત મોટી સાયન્ટિસ્ટ આવીને બેહીને વહી જઈ જોઈ. આ એ લોકોની જે છે એ સંસ્કૃતિની વિશેષતા છે. દક્ષિણ વાળા એની સ્ત્રીઓ ખાસ કરીને ત્યાં હાલમાં પણ દક્ષિણની અંદર માતૃ સત્તાત્મકતા વધુ વધુ જોવા મળે, એનું કારણ આ અમ્માનું ઘરે હાલે, બાપાનું ન હાલે. કોનું ઘરે હાલે? અમ્માનું હાલે. એટલે જ એ લોકો આટલા આગળ છે. બરાબર, નારી તું નારાયણી. બરાબર, નારી તું નારાયણી. સ્ત્રીઓ જે લલિત કળા જે છે ખાસ કરીને જો દક્ષિણની અંદર ડાન્સ શીખે છે. સ્ત્રીઓ ખાસ કરીને ડાન્સમાં કોઈને કોઈ રીતે આગળ હોય છે, શિક્ષણ અને સાહિત્યમાં પણ આગળ હોય છે. એટલે આવી રીતના જો એ લોકોની અંદર પહેલેથી જ સ્ત્રી શિક્ષણ વધારે હતું ખાસ કરીને, એટલે જ એ લોકોની અંદર જે આટલો વિકાસ છે એનું રીઝન કે એની સંસ્કૃતિમાં બિલ્ટ જે છે આર્યન પ્રજા કરતાં દ્રાવિડિયન પ્રજા આગળ છે એનું આ કારણ છે. સ્ત્રીઓ આગળ છે એટલે લલિત કળા શિક્ષા સાહિત્યમાં એ લોકો પ્રવીણ છે, સ્ત્રીઓનું સ્થાન વધારે છે. અને બીજું, દક્ષિણની પ્રજા જે છે એ લાગણીશીલ છે વધારે. ઓલો એનો નેતા કે એનો કોઈ ફિલ્મ સ્ટાર ગુજરી જાય તો પાછળ 15-20 ગુજરી જાય, એનું કારણ લાગણીશીલ છે. એનું કારણ સ્ત્રીઓનો પ્રભાવ એના સમાજમાં સૌથી વધારે. કોનો પ્રભાવ છે? સ્ત્રીઓનો. અને સ્ત્રી કેવી હોય? લાગણીશીલ હોય. પુરુષ જેવી પ્રેક્ટિકલ ન હોય, સ્ત્રીઓ લાગણીશીલ હોય. બધી સ્ત્રીઓ લાગણીશીલ ન હોય મિત્રો, પરંતુ મેક્ઝિમમ સ્ત્રીઓ કેવી હોય? લાગણીશીલ હોય. હાલતા રોવા માંડે, બે પણ ડારો દો તો આહુડા ટપક ટપક પડવા માંડે. કારણ તો કે એનો સ્વભાવ લાગણીશીલ હોય. આ લાગણીશીલ સ્ત્રીઓ હતી દક્ષિણમાં, જે સ્ત્રીઓનો પ્રભાવ સમાજમાં વધારે હતો. એટલે દક્ષિણની જે પ્રજા છે ને લાગણીશીલ છે એનું કારણ આ. ડન, આ સમજાઈ ગયું? હા, કલ્ચરને એ લોકો માને જ છે પહેલેથી. એ લોકો આમ રૂઢિચુસ્ત છે એના કલ્ચરની બાબતમાં. અને એ લોકોની અંદર 8 પ્રકારના સંસ્કારો હતા, જ્યારે વૈદિક સંસ્કૃતિમાં 16 પ્રકારના સંસ્કારો હતા. જ્યારે દક્ષિણમાં કેટલા હતા? 8 પ્રકારના સંસ્કારો. ઘણી બધી આ લોકોની અંદર જે બાબતો જે છે એ લોકોની અંદર જે છે એ ખાસ કરીને આપણે વૈદિક સંસ્કૃતિ પણ મિક્સ થયેલી છે આની અંદર. આગળ જતા અગત્ય ઋષિ ગયા ને દક્ષિણમાં, આપનો ઓલો દક્ષિણા શબ્દો સમજાવ્યો ને તમને, બ્રાહ્મણો જે દક્ષિણમાં વૈદિક સંસ્કૃતિનો ફેલાવો કરવા જતા, એને જનપદના શાસકો જે દાન આપતા ને એ દાનને દક્ષિણા કહેવામાં આવતું. ત્યારથી દાન માટે શબ્દ આવી ગયો દક્ષિણા. દક્ષિણા હકીકતમાં દક્ષિણા યાન ઉપરથી આવેલો. જે બ્રાહ્મણો દક્ષિણ ભારતમાં જઈ અને જે ઘનઘોર જંગલ વટી અને દક્ષિણમાં વૈદિક સંસ્કૃતિનો ફેલાવો કરતા, એને જે શાસકો દાન આપતા એને દક્ષિણા કહેવામાં આવતા. એટલે આવી રીતના બ્રાહ્મણોમાં દક્ષિણી બ્રાહ્મણો દક્ષિણા આ શબ્દો આવેલા છે. અગત્ય ઋષિ ગયા અને વૈદિક સંસ્કૃતિનો ફેલાવો કર્યો. એ લોકોએ વૈદિક સંસ્કૃતિની સારી સારી બાબતો પણ એક્સેપ્ટ કરેલી છે. હવે સ્ત્રીઓ અને પુરુષો બંને ઘરેણા પહેરે. જો લા અમ્મા જે છે, તમે ઘણા બધા જો આ સાયન્ટિસ્ટો એ જે છે આમ જો ને ગળામાં ચેન તો પહેરેલો જ હોય, જાડો એવો. બરાબર, આપણે જેવો ભાઈ લોક પહેરી ને એવો જાડો ચેન પહેરેલો હોય. પુરુષો અને સ્ત્રીઓ છે ઘરેણાના શોખીન હોય. તમે સાઉથની અંદર જોવો તારા બધા 10-10 આંગણામાં વીંટી પહેરેલી હોય ને હીરો જે હોય. અત્યારે સાઉથના મૂવી લોકડાઉનમાં જબરજસ્ત હાલે છે, એટલે એની જો સ્ત્રી અને પુરુષો એકદમ ઘરેણા પહેરેલા હોય અને બીજું શરાબ પણ પીતા હોય આ લોકો સાથે બી, અને એ સમયની અંદર શરાબ પણ પીતા. અત્યારના કલ્ચર હારે આને કનેક્ટ ન કરતા હો ભાઈ વધુ. આજે એ સમયની ગાળામાં જો ભેગા બે અને પતિ પત્ની જે છે એ શરાબ પીતા હોય ને એમાં પણ વોટકા પીતા હોય અને કોકટેલ બનાવતા હોય અને ભેગા ભેગા પીતા જાય, તો આ બધી જો એની સંસ્કૃતિ વિશેષતા છે. આર્ય સંસ્કૃતિમાં કોઈ સ્ત્રી દારૂ પણ અડે તો કે ઓહો છી છી આ બેન તો દારૂ પીવે છે. બરાબર, આ લોકોની આ માન્યતા હતી એ સમયમાં. બરાબર, આ યુગના લોકો અંધશ્રદ્ધાળુ હતા. કેવા હતા? અંધશ્રદ્ધાળુ પણ હતા. બરાબર, જ્યોતિષી મેલી વિદ્યા તાવીજ આ બધી વસ્તુની અંદર માનતા હતા. જ્યોતિષી તાવીજ મેલી વિદ્યા કાગડાની બોલી, કાગડો બોલે તો એમાં માનતા હશે. આવી બધી જે વ્યવસ્થા એ લોકોની અંદર હતી. બરાબર, ગ્રહણમાં પણ માનતા કે ગ્રહણ થાય તો સારા કામ નહીં કરવાના. આ તે
લોકો સિંચાઈ વ્યવસ્થા પણ અદ્ભુત હતી. કહરુલી નદી જે છે એ બનાવવામાં આવી તેની વાત આપણે કરી, કહરુલી નદીની વાત. કુહર એટલે કાવેરીપટ્ટનમ જે છે મહત્વનું વિદેશી વેપાર કેન્દ્ર હતું, જે ચોલ સામ્રાજ્યની રાજધાની હતી. કેની હતી? ચોલોની જે રાજધાની હતી કાવેરીપટ્ટનમ. એ કરિકાલે બનાવેલી કાવેરીપટ્ટનમ જે છે ને એ મહત્વનું વિદેશી વેપાર હતું. કાવેરીપટ્ટનમ જે ત્યાં પણ રોમન સામ્રાજ્યમાં રોમનો સાથે વેપાર કરવામાં આવતો હતો. નિકાસના બદલામાં હજારો ટન સોનું દક્ષિણમાં આવતું હતું. અને મિત્રો, દક્ષિણ ભારતનું આ વર્ષો જૂનું, પ્રાચીન કાળથી એ લોકો વેપારમાં આગળ હતા. બરાબર, એ લોકો વેપારમાં દરિયો પાર કરવામાં કઈ વાંધો જ ન લાગતો અને રોમનો સાથે લોકો વેપાર કરતા હતા. બરાબર, એટલે એને કારણે એ લોકોને જબરજસ્તનું આ દક્ષિણ ભારતનું સોનું કોણ લૂંટી ગયો ખબર છે? દક્ષિણ ભારતનું સોનું સૌ પ્રથમ સૌથી વધારે મલિક કાફુરે લૂંટ્યું હતું. તમને મેં કદાચ સમજાવ્યું, મલિક કાફુર કોણ હતો? અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ. આ મલિક કાફુર જ્યારે દક્ષિણ ભારત લૂંટ્યું ને ત્યારે એવું કહેવાય છે, મલિક કાફુર જ્યારે સેના લઈને દક્ષિણ ભારતના બધા જે હોયસળ રાજવંશો અને કાકતીય રાજવંશોના બધા ઉપર આક્રમણ કર્યું ને, ખાસ કરીને આપણે કોહિનૂર હીરો ને બધું લૂંટી આવ્યો ને, એ મલિક કાફુર જે છે એને જે લૂંટ મેળવીને એવું કહેવામાં, જેટલું મોહમ્મદ ગઝનવી ઉત્તર ભારતમાં આક્રમણ કરી નહોતો લૂંટી આવ્યો ને, એનાથી અનેક ગણું વધારે મલિક કાફુર દક્ષિણમાંથી લૂંટી આવ્યો. કારણ હતું કે સૌથી વધારે વેપાર હાલતો હતો એટલે. બરાબર, આ મલિક કાફુરને કારણે અલાઉદ્દીન ખિલજી માલામાલ થઈ ગયો હતો અને હજારો ટન સોનું દક્ષિણ ભારતની અંદર હતું. આયાતની જે વસ્તુ આપણે જે વાયત આયાત કરતા હતા, જે આયાતની વસ્તુ જે હતી કે જ્યાં વિદેશીઓ આયાત આપણે ત્યાંથી ખાસ કરીને કરતા હતા આ લોકો, તો કે માટીના વાસણો ઉત્તર ભારતની અંદરથી આપણા માટીના વાસણો આપણા જે વિસ્તાર હતા ઉત્તર ભારતની અંદરના જે મહારાષ્ટ્ર ગુજરાત ને બંગાળવાળો વિસ્તાર છે ત્યાંથી એ લોકો કાપડ બનાવતા અને માટીના વાસણો મંગાવતા હતા આપણા વિસ્તાર ઉત્તર ભારતની અંદર. રોમન સામ્રાજ્યની અંદરથી રત્નો દારૂ અને સોનું મંગાવતા હતા. બરાબર, આપણે ત્યાંથી ભારતમાં માટીના વાસણો અને કાપડ મંગાવતા, જ્યારે રોમ સામ્રાજ્યમાંથી રત્નો દારૂ અને સોનું જેવી બાબતો એ લોકો આયાત કરતા હતા. બરાબર, અને એ સમયગાળામાં એ લોકો ઘણું બધું જે નિકાસ કરતા હતા મસાલા અને એ બધી બાબતો. ઓકે, ડન ડન ભાઈ, વાંધો નહીં. કાઠિયાવાડ વાળાનો લગભગ વાંધો નહીં આવતો મારી લેંગ્વેજથી. ઉત્તર ગુજરાત સાઉથ ગુજરાત વાળાનો વાંધો લાગે તો મને કેવું કે સાહેબ થોડીક કાઠિયાવાડી ભૂલી જજો એવું મને કોમેન્ટ કરવી, પાછી હું મારા શુદ્ધ ગુજરાતીની થોડીક ટ્રાય કરતો રહીશ. બરાબર, ઘણા શબ્દો આવી જશે એવા મારા કાઠિયાવાડી, તમને કદાચ નોય ખબર હોય તો તમારે મને મેસેજ કરી દેવો કે સાહેબ બોલો શબ્દનો અર્થ કહી દો તમે કાઠિયાવાડી શબ્દ, એ બાને તમારી વોકેબ બનતી જાય આગળ જતા એક્ઝામ માટે. ડન, આટલું સમજાઈ ગયું. હવે કોઈને કંઈ ક્વેરી હોય તો સમજાવો, નકર આપણે વિદેશી આક્રમણોની શરૂઆત કરીએ. ઓકે ઓકે, હવે કોઈને કઈ ક્વેરી હોય તો ફટાફટ જણાવો, નકર આપણે વિદેશી આક્રમણની શરૂઆત કરીએ. હવે નવો પોઈન્ટ આપનો, ભારત પરના વિદેશી આક્રમણો. ઓકે ડન, હવે આપણે શરૂઆત કરી ભારત પરના વિદેશી આક્રમણો. ભારત પરના વિદેશી આક્રમણો સામાન્ય રીતે એને બે ભાગની અંદર વહેંચી શકાય છે. એક મૌર્ય યુગ પહેલાના વિદેશી આક્રમણો, મૌર્ય યુગ પહેલાના આક્રમણો, અને બીજા જે આક્રમણો જે છે મૌર્ય યુગ બાદના આક્રમણો. વચ્ચે આવે મૌર્યયુગ, આ બંનેની વચ્ચે શું આવી જાય છે? મૌર્યયુગ. શું આવે? મૌર્યયુગ. મૌર્યયુગ પહેલાના બે આક્રમણો થયા. એક થયા ઈરાની આર્યોએ કર્યા, એક ઈરાની આર્યોએ આક્રમણ કર્યું, અને બીજું આક્રમણ કોને કર્યું? વિદેશી આક્રમણ, તો કે સિકંદરે કર્યું, ગ્રીકો અથવા સિકંદર. હવે આમાં જે છે એ પહેલું મૌર્યયુગ પછીનું પહેલું આક્રમણ, આ પેલું બીજું પછી ભારતમાં મૌર્યયુગ બાદનું આક્રમણ, અને મૌર્યયુગ બાદનું પેલું આક્રમણ, અને ઓલ ઓવર ભારતનું ત્રીજું આક્રમણ, ઇન્ડો ગ્રીકોનું આક્રમણ, ભારતીય યવનો જે લખેલું છે એ.
ભારતીય યવનોની પાછળ આવે છે, શકો આવે છે, કોણ આવે છે? શક શાસકો આવે, શકોની પછી કોણ આવે છે? તો કે શકોની પાછળ આવે પહલવીઓ આવે છે, પહલવીઓ પછી ભારત ઉપર કોણ આક્રમણ કરે? કુશાણો આક્રમણ કરે છે. જો આ સમયગાળા મુજબ જ લખેલું છે, કુશાણો પછી ગુપ્ત યુગ આવી જાય, એ વચ્ચે કયો યુગ આવી જાય? ગુપ્ત યુગ આવે. કયો આવે? ગુપ્ત યુગ. અહીંયા જે છે એ કયો આવી જાય? તો કે મૌર્ય યુગ આવે. અહીંયા કયો વચ્ચે આવી જાય? મૌર્ય યુગ. અને અમુક ભારતીય રાજાઓ રાજવંશો પણ આવે. ગુપ્ત યુગ પછી, ગુપ્ત યુગના અંતિમ સમયગાળામાં જે ભારત ઉપરના આક્રમણો થાય, એ હુણોના આક્રમણ થાય. કોના આક્રમણ થાય? હુણોના સાતમું આક્રમણ થાય. હુણોના આક્રમણ પછી મિત્રો આગળ આવે ભારત ઉપરના આક્રમણોમાં આરબોના આક્રમણ થાય. આરબોના આક્રમણ પછી આવે ગજનવી. કોણ આવે? ગજનવીનું આક્રમણ થાય. ગજનવી પછી ભારતમાં આવે ઘોરી. આવે મોહમ્મદ ઘોરીનું આક્રમણ થાય. મોહમ્મદ ઘોરી પછી તમે મિત્રો ખાસ કરીને જુઓ તો એમાં આવે છે તૈમૂર લંગનું આક્રમણ. કોનું આવે? તૈમૂર લંગનું આક્રમણ. તૈમૂર લંગ પછી તમે આક્રમણ જુઓ તો બાબરનું આક્રમણ. અને બાબરના આક્રમણ પછી તમે છેલ્લે લ્યો ઈરાની આર્યોનું આક્રમણ, સોરી ઈરાની નાદિરશાહનું આક્રમણ, નાદિરશાહ. અને ત્યારબાદ ઈરાનીઓની બાદ છેલ્લે આવે અહમદ શાહ અબ્દાલીઓનું આક્રમણ. અહમદ શાહ અબ્દાલીનું આક્રમણ. આ બધા વિદેશી આક્રમણો લાઇનમાં છે એક પછી એક. આપણે આ બધાને ભણવા પડે. આ બધાની અસરો ભારત ઉપર છે. બીજું તમને થોડીક બાબતો જણાવી દઉં. આ કુશાણો બાદ એક ભારતના થોડા એવા ભાગ ઉપર આક્રમણ કર્યું હતું સાસાનીઓએ આક્રમણ કર્યું હતું. કેવા? સાસાનિયન શાસકોએ આક્રમણ કર્યું હતું. ડન. મારું નામ જુવાનસિંહ જાડેજા છે બેન. આ બધા લોકો સિક્વન્સ લખી નાખો. આ વિદેશી આક્રમણો લાઇનમાં લખી નાખો. મૌર્ય યુગ પહેલાના, મૌર્ય યુગ બાદના, બરાબર. આ લોકોના જે છે આરબોના ને એ બધા રહી. આ બધા આક્રમણો મધ્ય ભારત, મધ્યકાલીન ભારતના છે, બરાબર. આરબો થી તમે મધ્યકાલીન ભારત ગણી શકો છો. આરબો પછી એમાં ખાસ કરીને, અથવા અહીંથી, સોરી, મોહમ્મદ ગઝનવીનું આક્રમણ છે ને ત્યાંથી મધ્યકાલીન, મોહમ્મદ ગઝનવી પછીના આક્રમણ, મોહમ્મદ ગઝનવી અને એના પછીના આક્રમણ, આરબો હુણો થી લઈ અને આ બધા આક્રમણ જે છે પ્રાચીન ભારતના ગણાય છે. ઈરાની આર્યોથી લઈ અને આરબો સુધીના પ્રાચીન ભારતના આક્રમણો, મોહમ્મદ ગઝનવીથી લઈ અહમદ શાહ અબ્દાલી સુધીના મધ્યકાલીનના આક્રમણો. સાસાનિયન વિશે તમને થોડુંક જણાવી. એટલું આપણે હિસ્ટ્રીમાં યુપીએસસીમાં પૂછતા નથી. સાસાનિયન શાસકો તમારે જો જસ્ટ ઇન્ટરેસ્ટ હોય તો ગૂગલમાં સર્ચમાં જો, ઇન્ડો સાસાનિયન શાસકો, એટલે કે જે ઈ લોકો ઈરાનના શાસકો હતા એને સાસાનિયન શાસકો કહેવાતા. એ લોકોએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પેશાવર વાળો જે ભાગ છે ને, અને અમુક સમય માટે સિંધ વાળા ભાગ ઉપર અમુક વર્ષો સુધી શાસન કરેલું હતું, બરાબર. કોઈ બુકમાં નહીં સાંભળ્યું હોય સાસાનિયન શાસકો. ડન. આટલું તમને લોકોને સમજાઈ ગયું તો આપણે આગળ વધીએ. ઓકે, લખી નાખજો, બરાબર. ઈરાની આર્યો, સિકંદર, મૌર્ય યુગ પહેલાના આક્રમણ, પછી મૌર્ય યુગ બાદના ઇન્ડો ગ્રીક, શકો, શક ક્ષત્રપો અથવા શક, પહલવીઓ, કુશાણો, પછી આવે છે વચ્ચેના ભાગમાં આવે સાસાનિયન શાસકોનું પણ આક્રમણ થાય છે. એને થોડા કેવા ભારતના જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વાળો ભાગ હતો એના ઉપર એ લોકોએ કબજો કર્યો હતો. શક ક્ષત્રપો લખી નાખજો આપણે, શક ક્ષત્રપો. ડન. આ લોકો લખી નાખ્યું. ઓકે, હવે આપણે આગળ વધીએ. ભારત પરના વિદેશી આક્રમણો, ભારત પરના વિદેશી આક્રમણોમાં અત્યારે આપણે પેલા બે જ લેશું. કયા? તો કે ઈરાની આક્રમણ અને સિકંદર. સિકંદર વાળું આક્રમણ ગુજરાતના ઇતિહાસમાં તમને બહુ ડેપ્થમાં સારી રીતે ભણાવી દીધું. ઉપર છેલ્લી એની ચર્ચાઓ અને પ્રભાવોની વાત કરી જશું. અને જે લોકોએ નો જોયા હોય ગુજરાત હિસ્ટ્રીના લેક્ચર, તો ત્યાં મારા મૌર્ય યુગ પહેલાનો જે લેક્ચર એક હશે એ પ્લેલિસ્ટમાં જઈ અને ત્યાંથી નોટ્સ બનાવી નાખજો. તમે લોકો એ જોઈ લેજો, ભાઈ એની અંદર આખું સમજાયું કે સિકંદર શું કામ ભારત આવે, એની પાછળના કારણો આ તે બધું, બરાબર.
ઓકે, હવે આપણે ઈરાની આર્યોના આક્રમણની શરૂઆત કરી. હવે આપણે વાત કરી વૈદિક સંસ્કૃતિ વખતે આર્યોના ત્રણ ભાગ પડ્યા, એક ગયા જર્મન અને બીજા આવ્યા એશિયા બાજુ. એશિયા બાજુ આવ્યા હતા એ આર્યોના બે ભાગ પડ્યા, એક છે ઈરાન બાજુ ગયા અને બીજા ક્યાં આવ્યા, ભારત બાજુ. આપણે વાત કરી હતી વૈદિક સંસ્કૃતિ વખતે કે બધા લોકો છે એમ ડેન્યુબની ખીણ અથવા કે મધ્ય ભારતમાં ક્યાંક કાસ્પિયન સમુદ્રની આજુબાજુ વસતા હતા. કાસ્પિયન સમુદ્રથી એક લોકો ગયા યુરોપના જર્મની બાજુ, બીજો જે લોકો હતા એ દક્ષિણ બાજુ આવ્યા, અને દક્ષિણ બાજુ જે આવ્યા એ આર્યોમાં પણ બે ભાગ પડ્યા. એક લોકો ગયા ઈરાન, ક્યાં ગયા ઈરાન ગયા, અને બીજા આવ્યા ભારતમાં. બોલન સોરી જે ખૈબર ઘાટથી જે ઈરાનોની એક આર્યોની ટોળકી ક્યાં આવી, ભારતમાં સપ્ત સિંધુ પ્રદેશની અંદર વહેંચી, અને એ લોકો ભારતીય આર્યન્સ કહેવાના. કેવા કહેવાના? ભારતીય આર્યો. જે બીજી જે ઈરાની ગયા હતા એ ઈરાની આર્યો ગયા હતા. હવે જે એ લોકો ઈરાન અને એ વિસ્તાર ઉપર કબજો કર્યો અને ત્યાં જે શાસન આવેલું આગળ જતા એ હખમની વંશનું શાસન આવેલું. કોનું આવેલું? ત્યાં હખમની વંશ અથવા ઘણીમાન અર્કમેનિયન વંશ પણ કહે છે, અને અર્કમેનિયન વંશ પણ કહે છે. અર્કમેનિયન અથવા હખમની વંશ પણ કહેવામાં આવે છે. આ બંને નામ એક જ છે, બરાબર? હખમનિયન અથવા અર્કમેનિયન બંને નામ એક જ છે, બરાબર? આ અર્કમેનિયન વંશનું ત્યાં શાસન હાલતું હતું છે કે ઘણા વર્ષોથી, અને આ જે છે અર્કમેનિયન વંશના શાસકો એમને ભારત ઉપર આક્રમણ કર્યું. કોના ઉપર કર્યું? ભારત. એના ભાઈઓ જે ઓલા વર્ષો પહેલા કાકા બાપાના ભાઈઓ નોખા પડ્યા હતા એમાં એક કાકા બાપાનો વસ્તાર ઈરાનમાં વસી ગયો, અને બીજા કાકા બાપાના ભાઈઓ ક્યાં આવ્યા? ભારતમાં. ને ભારતમાં ને ઈરાનમાં જે આવી રીતના મોટી વસ્તી આગળ જતા આર્યોની થાય છે, બરાબર? જો હાલમાં પણ જે છે ભારતીયો જે ભારતમાં આવ્યા એ આગળ જતા દ્રવિડીયન અને એની પ્રજા હારે મિક્સ થયા, એટલે થોડા કાળિયા થઈ ગયા. બાકી ભારતવાળા બધા ઉત્તર ભારતીયો ઈરાનીઓ જેવા હેન્ડસમ હોત નગર બધા, બરાબર? આવી રીતના ઈરાની આર્યો અને ભારતીય આર્યો થયા. ડન, સમજાઈ ગયું તમને? મૂળ તમારે આર્યન્સ પ્રજા રહી ને એ આમ જોવો તો આરબ પ્રજા જે મુસ્લિમ પ્રજા છે ને એના જેવી હેન્ડસમ પ્રજા એકદમ હતી, દુનિયામાં સૌથી વધારે રૂપાળી પ્રજા. એટલે જ આર્યો જે રહ્યા ને એ આર્યોને પોતાના ઉપર ગર્વ હતું દુનિયામાં કે સૌથી વધારે દેવતાઓના પુત્રો તરીકે અમે છીએ, દેવતાઓના પુત્રો તરીકે અમે છીએ. ઓળો થોડીક એવી છે ને, માણસને રૂપ હોય તો રૂપ હોય એટલે એને થોડોક ઈગો હોય. શું હોય? ઈગો હોય, બરાબર? બરાબર. આવું જે છે એકદમ હેન્ડસમ હોજો ઈરાની હોય, તમે ખાસ જઈને આરબી પુરુષ અને આરબી સ્ત્રીઓ હોય એકદમ જબરજસ્ત, એમની સ્કીન એકદમ વ્હાઈટ હોય. પેલા યુરોપિયન વાળા કેવા દેખાય તો કે ઓલા થોડા કોઢળા દેખાય, કોઢળા. તમને એમ થાય કે આને કોઢળો થઈ ગયો છે. પરંતુ આપણે આરબ લોકોની સ્કીન જો એકદમ મસ્ત સ્કીન હોય, વ્હાઈટ હોય, એની અંદર કોઈ પણ જાતના દાગા ન હોય, આમ કંઈક આમ લાલ ડોટ્સ ન હોય, એવી જે સૌથી હારા મારી સ્કીન. કારણ તો કે એ પ્યોર આર્યન પ્રજા તરીકે છે હાલમાં પણ, બરાબર? જ્યારે ભારતની અંદર જે આર્યો આવ્યા એમને જાવતા એના સ્થાનિક જે લોકો હતા દ્રવિડીયન પ્રજા હતી, અન્ય જે આદિવાસી પ્રજાઓ હતી એમની સાથે રહેણી કેણીથી જોડાણ અને ઘણું બધું. એટલે જ ભારતની અંદર ઘણી વાર કહે છે ને કે ભારતીય પ્રજા હોશિયાર છે. એનું કારણ તો કંઈ મેક્ઝિમમ હાઇબ્રિડાઇઝેશન થયું છે, બરાબર? જ્યાં મેક્ઝિમમ જાતિઓ ઇન્ટરકાસ્ટ આ તે બધા મેરેજ થયા હોય, અને અંતમાં જે પ્રજા હોય ને બહુ અઘરી નોટ હોય. કેવી હોય? અઘરી નોટ હોય. એટલે જ ભારતીયો છે એ અઘરા હોય છે, બરાબર? કમ્પેરેટિવલી દુનિયા કાંઈક અહીંયા બધી પ્રજા અહીંયા ભેગી થઈ જાય. કારણ તો મેં તમને કીધું ને કે ભારતમાં બધી પ્રજા આવી, એનું કારણ તો પેલા હિમાલયના પહાડોમાંથી નદીઓ નીકળી ને ફળદ્રુપ મેદાનો બનાવ્યા, અને ત્યાં બધાને ખેતી કરવા માંડ્યા, અને એનીથી મોં આવક છે. એટલે દુનિયાની બધી પ્રજાઓ જે હતી મધ્ય એશિયાની યુરોપિયન પ્રજાઓ બધી ભારત આકર્ષ થઈ, બધા ભારતમાં આવ્યા, અહીંયા બધી દુનિયાની નોટો અહીંયા ભેગી થઈ બધી, બરાબર? ડન, સમજાઈ ગયું? એટલે અઘરી નોટું ભારતવાળા હોય એનું રીઝન આ, જે કોઈ તોડ ન કાઢે એ ભારતવાળા તોડ કાઢે. અને ઘણીવાર જે છે આપણા જીનોમ ઉપરની સ્ટડી જે છે એનું કરવાનું એનું એક રીઝન પણ આ છે. હાલમાં જીનોમ બેંક વાળી જીનોમ સ્ટડી ને આને બધું હાલે એનું રીઝન આ. આવી રીતના જે ઈરાની આર્યો રહ્યા એને ભારત ઉપર આક્રમણ કર્યું. ઈરાની આર્યોએ ભારત ઉપર આક્રમણ ક્યારે કર્યું? ઈસવીસન પૂર્વ છઠી સદીમાં આ લોકોએ આક્રમણ કર્યું. મેસિડોનિયન ગ્રીકોએ ક્યારે આક્રમણ કર્યું? મેસિડોનિયન એટલે ઓલો સિકંદર મેસિડોનિયાનો હતો, એટલે એ લોકોને શું કહેવાય? મેસિડોનિયન ગ્રીક. સિકંદર ક્યાંનો રાજા હતો? મૂળ મેસિડોનિયાનો હતો. તમે ક્યાંના છો મૂળ? તો જેમ ગુજરાતી છો ભારતમાં પણ તમે કેવા છો? ગુજરાતી છે. એમ સિકંદર ગ્રીકોમાં પણ ક્યાંનો હતો? તો કે મેસિડોનિયા પ્રાંતનો હતો. એટલે મેસિડોનિયન ગ્રીકોએ ઈસવીસન પૂર્વ 3 સદીમાં આક્રમણ કર્યું.
જ્યારે ઈરાની આર્યો એ ક્યાં કર્યું હતું છઠ્ઠી સદીની અંદર બરાબર ઈરાની આર્યો અને ભારતીય આર્યોની વાત કરી હવે આગળ જતા ભારતના જે વાયવ્ય સરહદ જે છે એ વાયવ્ય સરહદમાં હંમેશા નબળા જનપદો હતા કેવા હતા નબળા નાના નાના જનપદો હતા આપણે વાત કરી જનપદોની અંદર ઓલું ગાંધાર ને જે જનપદો હતા નબળા એ બધા આગળ જતા એના ભાગ પડી અને નબળા જનપદો પડી જાય છે ખાસ કરીને ગાંધાર જનપદ હતું એક કયું હતું ગાંધાર જનપદ હતું તમે મેં જનપદો ભણાવ્યા એની અંદર આપણે ચર્ચા કરેલી આ બાજુ ગાંધાર અને આ કંબોજ જનપદ હતું બરાબર આ બંને જનપદો જે છે આગળ જતા નબળા પડ્યા આમાંથી ઘણા નાના નાના જનપદો બન્યા બરાબર મુખ્ય જનપદ કયું હતું કંબોજ અને ગાંધારા આની અંદરથી પણ ભાઈએ ભાગ પડતા નાના નાના જનપદો પડ્યા આ નાના જનપદો જે છે એ નબળા પડ્યા એટલે ઈરાની આર્યોએ એ વિસ્તાર ઉપર આક્રમણ કર્યું ભારત પરનું પહેલું વિદેશી આક્રમણ ઈરાની આર્યોએ કર્યું અને શાસકો એ કયા વંશના શાસકો હતા હકમની વંશ અથવા અર્કમેનિયન વંશ બરાબર હવે આ હકમની વંશ અથવા અર્કમેનિયન વંશના જે શાસકો હતા ને ઈરાનના શાસકો એની રાજધાની કઈ હતી બેબીલોન બેબીલોન શેના માટે પ્રસિદ્ધ છે તો કે ઝૂલતા બગીચાઓ માટે આ ઝૂલતા બગીચાઓ તો નાશ થઈ ગયા છે પરંતુ એવું માનવામાં આવે એ સમયે બેબીલોનમાં ઝૂલતા બગીચાઓ હતા શું હતું એ ટાઈપનું તેનું આર્કિટેક્ટ છે કે એ લોકો બંગલામાં ક્યાંક બગીચા બનાવતા હોય છે એટલે પહેલી વાર આ ગ્રીકો છે ને એ લોકોએ કીધું કે બેબીલોનમાં ઝૂલતા બગીચા હતા શું હતા ઝૂલતા બગીચા અત્યારે તો ઘરે ઘરે ઝૂલતા બગીચા છે આપીને ક્યાં તો કે બાલ્કનીમાં શું કરે તો ઓલા કુંડા લટકાવી દે એટલે ઝૂલતા બગીચા એવું કંઈ કહી છે ને બેબીલોનમાં તો ડન ભારતમાં આવનારી સૌથી પહેલી વિદેશી પ્રજા પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ વિદેશી પ્રજા કે તો ઈરાની આર્યો સતીશભાઈ ભારતમાં ઉપર આક્રમણ કરનારી પ્રથમ વિદેશી પ્રજા ઈરાની આર્યો પ્રથમ યુરોપિયન પ્રજા જો કહીએ તો આધુનિક કાળ દરમિયાન પોર્ટુગીઝ આવશે બાકી આમ જોઈએ તો ગ્રીકો પણ યુરોપિયન જ કહેવાય મિત્ર પહેલા મેસિડોનિયન ગ્રીક કહેવાય સિકંદર ને એ લોકો કહેવાય યુરોપિયનોમાં પહેલા પણ ડન આટલું સમજાઈ ગયું તમને લોકો પછી હવે મહત્વના એના શાસકો વિશે થોડી ઘણી માહિતી કરું અને 300 મૂવી વિશે પણ તમને આગળ જતા વાત કરું છું 300 મૂવી તમે જોયું હશે લોકોએ બધાએ સૌપ્રથમ ભારત જે છે એના ઉપર જે આક્રમણ જે છે અસફળ આક્રમણ કર્યું કોને તો કે સાયરસ બીજાએ હકમની વંશનો રાજા સાયરસ બીજાએ અસફળ આક્રમણ કર્યું અને સીમાવર્તી ભાગો હતા ને ભારતના સીમાવર્તી ભાગો એટલે ગાંધાર વાળો જે ભાગ હતો ને ગાંધાર વાળો જે અફઘાનિસ્તાન વાળો ભાગ અફઘાનિસ્તાન વાળો ભાગ ઉપર એને કબજો કર્યો કોને સાયરસ બીજાએ જે છે આ ગાંધાર ભાગને આ ગાંધાર અફઘાનિસ્તાન વાળા ભાગને પોતે કબજો કરી અને પોતાના રાજ્યનો સાતમો પ્રાંત બનાવ્યો કેટલામો પ્રાંત બનાવ્યો સાતમો પ્રાંત બનાવી દીધો બરાબર સાયરસ બીજો જે છે મહત્વનો વિદેશી આક્રમણખોર હતો જેને ઈરાનથી ભારતના અફઘાનિસ્તાનવાળા વિસ્તાર ઉપર આક્રમણ કર્યું અને સીમાવર્તી ભાગો ઉપર અફઘાનિસ્તાનના જે સીમાવર્તી ભાગો છે એના ઉપર એને કબજો કરી લીધો અને એને પોતાના રાજ્યનો સાતમો પ્રાંત બનાવ્યો એટલે એના ઈરાનમાં ઓલરેડી 6 પ્રાંત હતા અને સાતમો પ્રાંત કોને બનાવ્યો અફઘાનિસ્તાનને ત્યારબાદ એનો દીકરો એનો વંશજ આવે છે દરાયસ પેલો આવે કોણ આવે દરાયસ પેલો 522-486 ઈસવીસન પૂર્વ સુધી ઈરાન ઉપર શાસન કરે દરાયસ પેલો સાયરસ બીજા પછી કોણ આવે દરાયસભાઈ જે છે એને 500 ઈસવીસન 517માં સ્કોપલેક્સ અથવા સ્કાયલેક્સ નામના યુનાની સેનાપતિને મોકલો આ જે છે એના રાજ દરબારની મતનો યુનાની સેનાપતિ હતો બરાબર યુનાની સેનાપતિને મોકલો કોણ હતો સ્કોપલેક્સ અથવા સ્કાયલેક્સ એનો સેનાપતિ અથવા સાગર ખેડુ હતો એને કીધું કે ભાઈ તું ઓલા ભારતના ફળદ્રુપ પ્રદેશ જે છે સિંધુ નદી જે એને એ લોકો હિન્દુ નદી કહેતા આ સિંધુ નદીનો પ્રવાહ જે છે અરબ સાગર જે છે ને જ્યાં આપણે આવી રીતના ભારતનું કચ્છ અને ભાગ આવે અહીંયા જે અરબ સિંધુ નદી મળે છે બરાબર આપણે આવી રીતના ભાગ આવે આ સિંધુ નદીમાંથી અરબ સાગરના ભાગથી એને મોકલો કે ભાઈ તું વહાણ લઈને આ સિંધુ નદીના અંદરના ભાગમાં જા શોધ કરતો કે ભાઈ એ પ્રદેશની અંદર કેવી પ્રજા વસે ને શું એવી રીતના સૌ પ્રથમ ભારતની અંદર કોણ આવ્યો સ્કોપલેક્સ અથવા સ્કાયલેક્સ નામના સેનાપતિને દરાયસ પેલાએ મોકલો ક્યાં તો કે સિંધુ નદીનો પ્રવાહ શોધવા માટે કે આ સિંધુ મોટી નદી આવે છે જે આ દરિયામાં મળે છે એ નદી ક્યાંથી નીકળે એની આજુબાજુનો પ્રદેશ કેવો છે ફળદ્રુપ પ્રદેશ છે કે નહીં આવું જોવા માટે સ્કોપલેક્સને મૂક્યો આ સ્કોપલેક્સનું નામ પૂછાઈ ગયેલું છે મિત્રો ઈરાની આર્યોમાં દરાયસ પેલાએ કોને મોકલેલો હતો સ્કોપલેક્સ અથવા સ્કાયલેક્સ આવો જીપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બરાબર આવી રીતના જે એ સિંધુ પ્રવાહ શોધવા મોકલો
અને એ ભાઈ જે છે એ ભારત ઉપર આક્રમણ કર્યું, ગાંધાર પ્રદેશ ઉપર એ લોકોનું આક્રમણ હતું, ગાંધારની અહીંયા થોડુંક છેકી નાખજો, અહીંયા સિંધ પ્રદેશ ઉપર એ લોકો કબજો કરે, કોના ઉપર કબજો કરે, સિંધ ઉપર આગળ જતા એ આક્રમણ કરે અને સિંધુ નદીનો આજુબાજુનો પ્રદેશ જે છે ને, અત્યારનો સિંધ જે પ્રદેશ છે પાકિસ્તાનનો, એ વિસ્તાર ઉપર એ કબજો કરે, સ્કોપલેક્સની આગેવાની હેઠળ સેના મોકલે અને સિંધ પ્રદેશ ઉપર કબજો કરે. આવી રીતના સફર આક્રમણ થયું અને આ જે છે એના રાજ્યનો 20મો પ્રાંત હતો. કેટલામો પ્રાંત થયો? ગાંધાર કેટલામો પ્રાંત હતો? સાયરસ બીજાના સમયમાં 7મો પ્રાંત હતો. પરંતુ સિંધુ નદી વાળો જે પ્રાંત, સિંધ પ્રાંત જે રહ્યો ને, એના રાજ્યનો 20મો પ્રાંત હતો. કેટલો? 20મો પ્રાંત. આ 20મો પ્રાંત રહ્યો ને, એની એકલાની આવક કેટલી હતી? 1/3 હતી. કેટલી હતી? 1/3. એક બાજુ જે છે 66% કમાણી એના 19 પ્રાંતો ભેગા મળીને કરતા હતા, જ્યારે 1/3 જેટલી એમની આવક એકમાત્ર સિંધમાંથી થતી હતી. શું કામ? તો કે સિંધુ નદીનો ફળદ્રુપ પ્રદેશ અને સતત પાણી, આના કારણે દરાયસ પેલો જે છે એને ઘણી બધી આવી રીતના સિંધમાંથી 1/3 જેટલી આવક થતી. આગળ જતા દરાયસ જે છે એ ઈરાની સામ્રાજ્ય વધારે શક્તિશાળી બને અને આગળ જતા એ લોકો ઓલા પેલા ગ્રીકો ઉપર આક્રમણ કરે. આને કારણે એની આવક વધે, આવક વધે એટલે સેનાને શક્તિશાળી બને અને શક્તિશાળી સેના વડે એ લોકો ગ્રીકો ઉપર આક્રમણ કરે અને ગ્રીકો ઉપર પોતે આધિપત્ય સ્થાપી દે. શું સ્થાપી દે છે? આધિપત્ય. આ ગ્રીકો ઉપર જે લોકો એ લોકો આધિપત્ય સ્થાપે એનું કારણ શું હોય? તો કે ભારતમાંથી મોટી એવી આવક મળી. ડન. ડન. આ સમજાઈ ગયું. બીજું આગળ વાત આવે છે આ વંશનો મહત્વનો શાસક, કે કયા ઈરાની આર્યો શાસક વતી થર્મોપલીના યુદ્ધમાં ભારતીયો ઈરાનીઓ વતી લડ્યા હતા? કોના વતી? ઈરાનીઓ વતી. હવે જો ઓલા સિંધ પ્રદેશની અંદર જે ભારતીયો વસતા હતા ને, એ લોકો થર્મોપોલીનું યુદ્ધ, થર્મોપોલીનું યુદ્ધ હશે, 300 વાળું મૂવી જોયું હશે ને, ઓલા 3000 લોકો જે હતા એની સામે ઓલો જે છે રાજા હોય છે એ રથ ઉપર જતો, એ જર્કશીસ હતો. કોણ હતો? ઈરાની રાજા જર્કશીસ. આ જર્કશીસ છે એનું ભારત ઉપર અત્યારે સિંધ પ્રદેશ ઉપર શાસન હતું. આ જર્કશીસ જે છે એ થર્મોપોલીનું યુદ્ધ કરે. થર્મોપોલીનું યુદ્ધ છે એની અંદર 300 જણા જે છે એ લોકો આ ઈરાનીઓ સામે યુદ્ધ કરે અને યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે છે. બરાબર. આ થર્મોપોલીનું જે યુદ્ધ થયું ને, એમાં ભારતીયો પણ યુદ્ધ કરવા ગયા હતા. કેવા? ભારતીયો યુદ્ધ. હવે જીવ એક શબ્દ તમને ઓલા હિન્દુ પ્રદેશની વાત કરી, આ ઈરાનીઓ રહ્યા એને સ બોલતા નહોતો આવડતો, એટલે એ લોકો સિંધુ શબ્દ ન બોલતા, પરંતુ એમનો જે પ્રાંત હતો એને જે હિન્દુ પ્રદેશ કહેતા. એ લોકો શું કહેતા હતા? હિન્દુ દેશ. સિંધુ નદીના આજુબાજુના પ્રદેશને સિંધુ ન બોલતા એને હિન્દુ નદી, હિન્દુ નદી અને દેશનું નામ શું રાખ્યું એ લોકોએ? હિન્દુ દેશ. આવી રીતના આગળ જતા શબ્દ આવી જાય હિન્દુ દેશ અને હિન્દુ પ્રજે. અને આ લોકો ઈસવીસન પૂર્વ 330 સુધી શાસન હલાવે છે ભારત ઉપર. ક્યાં સુધી શાસન કરાવી કરે છે ઈરાની આર્યો? ઈસવીસન પૂર્વ 330. હવે તમને થાય કે સાહેબ ઈસવીસન પૂર્વ 330માં શું થયું? તો તમને ફરીથી મિત્રો યાદ દેવડાવ્યું, સિકંદર આવી ગયો હતો. સિકંદરે આ વંશનો અંત કરી દીધો, આ વંશના શાસકોને હરાવી આ વંશનો અંત કરે ને ત્યાં સુધી ભારતના સિંધ પ્રાંત ઉપર આનું શાસન હાલે છે. ઈસવીસન પૂર્વ 330. ઈસવીસન પૂર્વ 331માં અલબેલાનું યુદ્ધ થાય. કેનું યુદ્ધ થાય? અલબેલાના યુદ્ધમાં સિકંદર જે છે આ વંશના શાસક દરાયસને હરાવી દે. સિકંદર જે છે દરાયસ ત્રીજાને હરાવી દે છે. દરાયસ ત્રીજાને હરાવી એની શાસનનો અંત કરે ને આ વિસ્તાર પર સિકંદરનું શાસન આવી જાય છે. ડન. હા, બસ 300 મૂવી જોયું છે ને ભાઈ, ઈજ એને થર્મોપોલીનું યુદ્ધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? થર્મોપોલીનું યુદ્ધ. આપને ક્યારેક છે ને ઘણા બધા અંગ્રેજોએ કીધું હતું કે ભાઈ, ઘણા બધા અંગ્રેજોએ કીધું કે મેવાડની ભૂમિ છે ને એનું એક એક ગામ, મેવાડની ભૂમિ, ભારતની અંદર મેવાડની ભૂમિ એનું હરેક ગામ જે થર્મોપોલીનું મેદાન છે. મને ભૂલાઈ ગયું કોઈ એક ઇતિહાસકારના શબ્દો જે છે એને કીધું કે મેવાડ જે છે ને, રાજસ્થાનનું મેવાડ, ઈડરવાળો, ઉત્તર ગુજરાતનો આપણા જે મેવાડ સાથે સંકળાયેલા ભાગો છે, એ આખો વિસ્તાર જે છે ને એ હરેક ગામ થર્મોપોલીનું યુદ્ધ મેદાન છે. કારણ કે અહીંના થોડા એવા લોકોએ મોટા એવા હુમલાખોરો સામે યુદ્ધ કરેલું છે. એટલે મેવાડનું હરેક ગામને થર્મોપોલીનું મેદાન કહેવામાં આવે. ક્યારેક આપણે મહારાણા પ્રતાપ ને મેવાડ ઉપર આપણે સ્પેશિયલ એક લેક્ચર લેશું. આખે આખો મેવાડ ઉપર એકાદ બે દિવસ કે 3 દિવસની સિરીઝ રાખશું. રાણા સાંગા
રાણા લાખા ઉપર, રાણા સાંગા જે છે એ બધા ઉપર આપણે આખું એક લેક્ચર સિરીઝ રાખશું, અને એના ઉપર અલગ અલગ મેવાડના મહત્વના શાસકો બપ્પા રાવલ, બપ્પા રાવલ થી રતનસિંહ, રતનસિંહ વિશે, પછી કેવી રીતના અમીરસિંહ સિસોદિયા, સિસોદિયા વંશની સ્થાપના કરે, સિસોદિયા વિશે, રાણા જે છે લાખા, રાણા સાંગા ને એ બધા વિશે માહિતી આપી, અને ઉદયસિંહ, અને ઉદયસિંહ પછી મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ પછી અમરસિંહ, અમરસિંહ પછી રાજસિંહ, આ જે છે મહત્વના 7-8 શાસકો બહુ મહત્વના છે, અને કદાચ ભવિષ્યમાં એના વિશે પૂછાઈ શકે, એના ઉપર આપણે એક મેરેથોન સેશન રાખશું. અને તમને લોકોને મેવાડની હિસ્ટ્રી નહીં ખબર હોય, નહીં મસ્ત હિસ્ટ્રી તમને સમજાવીશ ત્યારે, બરાબર. ઈડરના રાજાઓ પણ આવશે એમાં, બરાબર. હા, દેશી રજવાડા ઉપર પણ હું સેશન રાખવાનો છું, ડન. પછી આવે દરાયસ ત્રીજો, ઈસવીસન જો દરાયસ ત્રીજા નામનો શાસક હતો, જેનું યુદ્ધ હાર થાય છે ઈસવીસન 331માં અરબેલાના યુદ્ધમાં. આગળ જતા ઈસવીસન પૂર્વ 331ની અંદર ભારત ઉપર કોનું શાસન, 330માં આ લોકોનું સત્તાનો અંત થઈ જાય, અને ભારતમાં કોનું, તો કે સિકંદર ને એના વંશજોનું ત્યાં એ વિસ્તાર ઉપર શાસન આવી ગયું, બરાબર. ડન, આટલું તમને સમજાઈ ગયું. હવે આ ઈરાની આર્યો, ઈરાનીઓના આક્રમણનો ભારત ઉપર શું પ્રભાવ પડ્યો, આક્રમણનો ભારત ઉપર શું પ્રભાવ પડ્યો, આ મેન્સમાં કદાચ હવે 10 માર્કમાં તો ન પૂછે, પરંતુ કદાચ પૂછી લે તો કે ભારતમાં છત્ર પ્રણાલી આવી, કઈ આવી, ઈરાનીઓને ત્યાંથી સુબા પ્રણાલી આવી, આપણી પાસે શું આવી, સામંત પ્રથા આવી, સામંત સુબા પ્રથા આવી, સામંત અને સુબા પ્રથા જે છે એ ક્યાંથી આવી, તો ઈરાનીઓને ત્યાંથી, બરાબર. છત્રપ પણ કહેવાય એને, શું કહેવાય, એક છત્રપ પ્રણાલી, સુબા પ્રાંત અથવા સામંત પ્રથા, ડન. ત્યારબાદ રાજા ને રાજાની નીચે આવા વ્યક્તિઓ, એટલે હવે જે આગળ જતા આના જ કારણે મહાસામ્રાજ્યની સંકલ્પના જેની, તેની મહાસામ્રાજ્ય કે રાજા એક હોય, રાજાની નીચે ઘણા બધા પ્રાંત હોય, અને પ્રાંતિક રાજાઓ ત્યાં શાસન કરતા. પહેલાં હું હતું માત્ર જનપદ અને મહાજનપદ હતું, બરાબર. હવે ધીમે ધીમે આ જ સમયગાળામાં ભારતમાં મહાસામ્રાજ્ય બનવાની શરૂઆત થઈ, તો મગધ રાજ્ય બનવાની શરૂઆત થઈ. આવી રીતના જ આ લોકોને કારણે મગધ જે છે એને આજુબાજુના રાજાઓને, રાજાઓના રાજ્યોને પોતાની અંદર ભેળવી ને ત્યાં સામંત પદ, સામંત રાજવીને ત્યાં નિમણૂક કરતા, ડન. ત્યારબાદ ભાઈ હવે બસ હો જીતભાઈ, એવું કઈ ન હોય, એ આ બધું પછી ઓલું જ્ઞાતિવાદ થઈ જશે ભાઈ, આવું સારું ન લાગે અહીંયા પ્લેટફોર્મ ઉપર. બાપુ ડન છે, સારા બાબતો, સારા વ્યક્તિઓ જે કામ કર્યું એને ઉજાગર કરવું, એ એક ઇતિહાસના આટલું ડેપ્થમાં રીડિંગ કરતો એના માટે થઈ એક નૈતિક ફરજ છે, હકીકત હિસ્ટ્રી સામે લઈ આવી, તમને લોકોને સારી હિસ્ટ્રી જસ્ટ ફોર નોલેજ કે ભાઈ એ જે છે એ લઈ આવી. તો પ્રાચીન સમયમાં ભારતના ઇતિહાસની અંદર છે ને વર્ણ વ્યવસ્થા આમ જોઈને ઘણી ખરી, નો ડાઉટ. આપણે જે શુદ્ર વર્ગ માટે અત્યાચાર થતો એ હકીકત છે, શુદ્ર વર્ગ ઉપર અત્યાચાર થતો એ હકીકત, પરંતુ ઘણી ખરી આપણે કર્મ આધારિત બાબતો હતી. ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય બને એ રીતે આપણે આગળ ચર્ચા કરું છું. પછી સમુદ્રી વેપારની શરૂઆત થઈ, ભારત અને ઈરાનની વચ્ચે વેપારની શરૂઆત થઈ. સમુદ્રી વેપાર કેમ, તો કોલો સ્કોપલેક્સ આવ્યો હતો જે રસ્તે, એ રસ્તેથી હવે શું, તો કે સમુદ્રી વેપારની શરૂઆત થઈ, બરાબર. ઈરાની આર્યોને કારણે વધુ એવો સમુદ્રી વેપારની શરૂઆત થઈ ભારત ને ઈરાન વચ્ચે. ત્યારબાદ સ્તંભ સ્થાપત્યો આવ્યા, કેવો આવ્યા, સ્તંભ સ્થાપત્યો, અશોકનો સ્તંભ લેખ જે છે, સ્તંભ લેખ જે છે એના આના આધારે થતા સ્તંભ લેખ, બરાબર. બીજું આપણે મોટા ડોમ, ડોમવાળા મોટા ડોમ જે હોય છે ને ઉપર ડોમ, એ ડોમ સ્થાપત્ય પણ ઈરાનીઓને પ્રભાવિત છે, બરાબર. મોટા એવા ડોમ બનાવવામાં આવે એ અશોકનો સ્તંભ લેખ, જે સ્તંભ સ્થાપત્યો આવીની અસરો પડી. પછી આપણે ત્યાં ખરોષ્ટી ભાષા આવી, ઈરાનીઓની જે ભાષા હતી ખરોષ્ટી ભાષા હતી, અને લિપિ કહી હતી આર્માઇક, એટલે ભારતની અંદર આગળ જતા શિલાલેખો જે છે એ ખરોષ્ટી ભાષા અને આર્માઇક લિપિ. શિલાલેખ કેના હતા, તો કે ખરોષ્ટી ભાષા, કારણ કે ભારતના વાયવ્ય પરજ, વાયવ્ય સરહદો જે હતી, પાકિસ્તાન અફઘાનિસ્તાન વાળો વિસ્તાર હતો, ત્યારે ખરોષ્ટી ભાષા બોલનારા લોકો વધારે હતા. ખરોષ્ટી ભાષા અને અરમાઈક લિપિ સમજનારા, અરમાઈક લિપિ સમજનારા લોકો વધારે હતા, એટલે આ ભાષાના લોકો ભારતની અંદર આવ્યા. એટલે જ આપણી ભાષાની શબ્દની અંદર ઓલો સ નો હ, સ ની અંદર શું થઈ ગયું, હ, જે હું એમ ઓલું હર બોલી, એ હર સરસ, આવી બધી ભાષાઓ ઉપર પણ આગળ જતા અસર થઈ, ભાષા ઉપર પણ અસર થઈ.
ભાષા અને લિપિનો વિકાસ અને ભાષા ઉપર અસર અને અભિલેખો લખવાની શરૂઆત થઈ. જો આના જ કારણે આપણે ત્યાં અભિલેખો લખવાની શરૂઆત થઈ. આગળ જતા ભારતીય અભિલેખ લખવાની શરૂઆત આ લોકોના કારણે થઈ. એટલે જો ચંદ્રગુપ્ત મૌર્ય નહીં પરંતુ અશોક અને એના પછીના સમયગાળાના અભિલેખો મળે છે એનું કારણ તો કે ઈરાનીઓ પાસેથી આપણે આ વસ્તુ શીખે કે પાણાની અંદર કોતરીને લખાવાનું. તમે તો આજે છો ને કાલે નથી, પાણા ઉપર લખેલું રહેશે. એટલે ક્યારેક જાવું હરવા ફરવા તો ક્યાંક પાણો મોટો હોય વાડી બાજુમાં ક્યાંક રસ્તામાં તો કોતરી નાખવું, અમારા પ્રેમ અમર રહે. બરાબર, એટલે જ આ બધા પ્રેમીઓ જે છે એ ફરવા જાય ક્યાંક, ખાસ કરીને કોઈ મહેલની અંદર, તો ત્યાં લખી નાખે અમારા ફલાણું દિલ દોરે ને એક માંથી તીર મારે, તીર મારીને બહેના નામ લખ્યા, અમે રહી તો ન રહી પરંતુ અમારી પ્રેમ કહાની અમર રહેવી જોઈએ. બરાબર, ગુંબજ ગુંબજ ડન. ઓકે, ઓ ભાઈ આ ઘણો સમય જતો રહ્યો, આજે ફટાફટમાં ખબર નહોતી પડી, 4:45 થઈ ગયા છે. એટલે આ મહત્વના પ્રભાવો તમે આટલા લોકો જોઈ લેજો. બરાબર, આપણે 5 વાગે લેક્ચર લેવાનો છે. આવતીકાલે સિકંદરનું આક્રમણ જે છે તમે લોકો જે છે એ મારા ગુજરાતના ઇતિહાસવાળું જે પોર્શન છે ત્યાં ડિટેલમાં ભણાવ્યું છે, તમે લોકો જોઈ લેજો. આ જ કન્ટેન્ટ ત્યાં પણ મેં રિપીટ કરી દીધું અને ઇનડેપ્થમાં ભણાવી દીધું. બરાબર, એટલે તમે લોકો ત્યાં જોઈ લેજો. ગુજરાતના ઇતિહાસમાં મેપ સાથે તમને આખી બધી બાબતો સમજાવેલી છે, કેવી રીતના અરબેલાનું યુદ્ધ થયું, કેવી રીતના સુકામ થયું, એ બધી વસ્તુ. હવે આ લેક્ચર ને બંને લેક્ચરો તમે જોઈ લેશો એટલે તમને સમજાઈ જશે. બરાબર, ત્યારબાદ ઈરાની જે છે સિકંદરના આક્રમણનો પ્રભાવ, તો કે સિલ્કરૂટની શરૂઆત થઈ, ભારતમાં રાજ્યનું એકીકરણ થયું, સ્થલીય અને જલીય માર્ગો અને યુનાની મૂર્તિકળા. એ કાલ તમને રિપીટ કરી, આવતીકાલે થોડાક આ મહાજનપદોને થોડાક રિપીટ કરી. મહાજનપદ હર્યક વંશ વિશે તમને ઇન ડિટેલ વાત કરશું, આપણે બિંબિસાર અથવા શ્રેણિક વિશે આપણે થોડીક રાજા શ્રેણિક અથવા બિંબિસાર વશે વાત કરશું. અજાતશત્રુ વશે ઉદયન અને નાગદશક ને શિશુનાગ વંશ અને નંદ વંશ વિશે આપણે વાત કરીશું. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી જશું. બરાબર, નંદ વંશ વિશે વાત કરીને આપણે આગળ વધી જશું. ડન, આપણે આટલું બાબત કાલે જોઈ. હવે જે લોકો ખાસ કરીને હવે વસ્તુ એવી છે, બધો પોર્શન હું લગભગ મારો યુટ્યુબ ઉપર નહીં હોય, બધો પોર્શન આ લોકો કદાચ મારો યુટ્યુબ ઉપર નહીં રાખે એવું લાગે છે. ભવિષ્ય મને આ લોકો ગુજરાત હિસ્ટ્રી જે છે એ ગુજરાત હિસ્ટ્રી જે છે એ પેઇડમાં અમુક પોર્શન હવે લેવાનું કહેશે. મેસેજ કરી દેજો મારા કોન્ટેક્ટ નંબર ઉપર. મેક્ઝિમમ લોકો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, JJ10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. મારી ટેલિગ્રામ ચેનલ t.me જુવાનસિંહને સબસ્ક્રાઇબ કરી લેજો. મેક્ઝિમમ મારા લેક્ચર ગમતા હોય તો શેર કરજો. ડન, હા, ખરોષ્ટી ભાષા જે છે ડાબેથી જમણે લખાય ભાઈ, ડાબેથી જમણે, જમણેથી ડાબે એવી રીતના ખરોષ્ટી ડાબેથી જમણે લખાય, જમણેથી ડાબે ભાઈ, આમ ઉર્દૂ જેવી છે ઉર્દૂ. ગુજરાતી લિટરેચર માટે એક જબરજસ્ત અમારી ટીમના, મારું જે હું રાજકોટની અંદર મારું એકેડેમી ચલાવતો એક જબરજસ્ત ફેકલ્ટી જે છે એને જ હું લાવું છું અત્યારે, કે બહુ સારું લે છે ને એ ટૂંક જ સમયની અંદર ઓનબોર્ડ થશે. આજે એ જ માથાપચી હાલે છે કે જે વિષયોના ફેકલ્ટી નથી એને પહેલાં લઈ આવો. એક વિષયના બે ફેકલ્ટી લઈ આવવાનો કોઈ મતલબ નથી. બરાબર,